તો આજે આપણે જીપીએસસી આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા જે પેપર લેવામાં આવેલું હતું એનું જે બીજા પાર્ટનું પેપર હતું પેપર ટુ એનું આપણે એનાલિસિસ જોઈશું, એનું આપણે સમાધાન સોલ્યુશન જોવાની કોશિશ કરીશું. તો આ પહેલા પાર્ટની અંદર આપણે એન્વાયરમેન્ટ જોઈશું. આની પહેલાં જે પેપર વન જે છે એનું કમ્પ્લીટ એનાલિસિસ મેં મૂકી દીધેલું છે. પોલિટી, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર એ બધું મૂકેલું છે. મેથ્સ અને રિઝનિંગનું જે છે એ મૂકેલું નથી, બરાબર. આ વિડીયો લેક્ચરની અંદર આપણે એન્વાયરમેન્ટ પર્યાવરણ જે છે એ જોશું કે જે પેપર ટુ પેપર બીજાની અંદર આપેલું હતું. તો પહેલો પ્રશ્ન એવો પૂછેલો કે ગુજરાતનું રાજ્ય પતંગિયું કયું છે. તો ગુજરાતનું રાજ્ય પતંગિયાની વાત કરીએ તો પ્લેન ટાઈગર જે છે એ આપણું રાજ્ય પતંગિયું છે, બરાબર. એ એક બે વર્ષ પહેલાં જે છે એ બનાવવામાં આવેલું હતું. સેફ્રોન એટલે કે કેસરી કલરનું જે છે એ બનાવવામાં આવેલું હતું અને પ્લેન ટાઈગર જો અહીં લખેલું છે બે વર્ષ પહેલાં બનાવવામાં આવેલું હતું, બરાબર. કંઈ નવી વસ્તુ નહીં, એક રીતે નવી વસ્તુ નથી પરંતુ બહુ જૂની વસ્તુ છે, બરાબર. મહારાષ્ટ્રને પછી કેરળને આ બધા ધીમે ધીમે જે છે એ બધા સ્ટેટ બટરફ્લાય રાજ્ય પતંગિયા બનાવતા હતા. તો ગુજરાતને એવું થયું કે હાલો આપણે બનાવી નાખ્યું, તો આપણે પણ આ પ્લેન ટાઈગર જે છે એને બનાવી દીધું હતું. તો આન્સર આપણે અત્યારે જોઈ લીધું કે આન્સર શું આવશે, એ એટલે કે પ્લેન ટાઈગર જે છે એ આવશે. અહીં તમે જોઈ શકો છો આ પ્લેન ટાઈગર, આ તમે તમારા આજુબાજુ જોયેલું જ હશે, બરાબર. આ પતંગિયું ક્યારેક ને ક્યારેક તો તમે જોયેલું જ હશે, અથવા નાના હશો ત્યારે તો જોયેલું જ હશે, બરાબર. બીજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો શેની વાત કરે છે. આ એક રીતે વાત કરે છે કે આ બાજુ જે છે અમુક પદાર્થો આપેલા છે અને આ બાજુ જે છે એ શેમાં હોય છે એ આપેલું છે. તો એ પહેલાં તમે જોશો તો એસિડ રેઇન, એસિડ વર્ષાની અંદર તમને ખબર હોય છે કે એસિડ રેઇનની અંદર શું હોય. તો એસિડ વર્ષાની અંદર સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ હોય, એટલે કે એની આની અંદર તો આ સલ્ફર ડાયોક્સાઇડ હોય, બરાબર. પછી ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગનો મતલબ શું થાય. ગ્લોબલ વોર્મિંગનો મતલબ થાય પૃથ્વીનું જે તાપમાન વધી રહ્યું છે, એવરેજ ટેમ્પરેચર, પૃથ્વીનું જે સરેરાશ તાપમાન વધી રહ્યું છે એમાં જે વધારો થઈ રહ્યો છે, ધીમે ધીમે ખૂબ જ વધારો થઈ રહ્યો છે, એને કહેવાય ગ્લોબલ વોર્મિંગ. તો એનો એ તાપમાન કેમ વધે છે, એ તાપમાન વધે છે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડના કારણે. કોના કારણે? કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડના કારણે જે છે યા વધી રહ્યું છે. પછી વાત કરી છે ડીડીટી. ડીડીટી શું છે? પહેલાં તો એ સમજો, ડીડીટી એક પ્રકારની ફિનાઇલ છે અથવા તો એક પ્રકારની એવી વસ્તુ છે કે જેના કારણે વ્યક્તિ જે છે એ મરી જાય, એ મૃત્યુ પામી જાય, બરાબર. જે મતલબ કે કીટનાશકોને, જીવનાશકોને આ બધા જે મારવા માટે જે વપરાય, ઇન્સેક્ટિસાઇડને આ બધું જે વપરાય એ ડીડીટી હોય, બરાબર. એ કીટનાશકો એટલે કે કીટકોને એ બધાને મારવા માટે વપરાય, એટલે એ ટૂંકમાં સમજો કે આ એક પ્રકારનું ઝેર છે. તો આનો જવાબ આવશે જૈવિક વિસ્તૃતિકરણ, આને ઇંગ્લિશમાં કહેવાય બાયો એક્યુમ્યુલેઝેશન. બાયો એક્યુમ્યુલેઝેશન એનો મતલબ શું થાય એ તમે સમજી લો. બાયો જો હવે જવાબ તો તમને ખબર પડી ગઈ કે આનું આ બાયો જૈવિક વિસ્તૃતિકરણ કહેવાશે. અને આ પેરોક્સિસ્ટાઇલ નાઇટ્રેટ જે છે તો એ પછી ખાલી ધુમ્મસમાં જ બચશે, એટલે એ જવાબ તો તમને ખબર પડી. પરંતુ આ બાયો જૈવિક વિસ્તૃતિકરણ, બાયો એક્યુમ્યુલાઇઝેશન એ એક અતિ મહત્વનો શબ્દ છે. કેમ? કારણ કે યુપીએસસીની અંદર પણ સેમ એ જ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હતો. એમાં પ્રશ્ન એવો પૂછાઈ ગયેલો હતો કે બાયો એક્યુમ્યુલેશન એની નીચેનામાંથી કઈ વ્યાખ્યા જે છે એ સાચી છે. નીચે ચાર ઓપ્શન આપેલા હતા. તો બાયો એક્યુમ્યુલેશન એટલે શું એ તમે સમજી લો, બરાબર. જો પહેલાં તો અહીંયા સબૂત જોઈ લો કે આ એસિડ રેઇન જે છે તો એસિડ રેઇન એટલે કે આ વરસાદની અંદર સલ્ફર ડાયોક્સાઇડને, નાઇટ્રસ ઓક્સાઇડને એ બધું હોય છે, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડની સાથે સાથે એમાં નાઇટ્રસ ઓક્સાઇડ પણ હોય છે, તો એ પણ યાદ રાખી લેજો. ડીડીટી જો બાયો એક્યુમ્યુલેશન એ અહીંયા આપેલું છે. ડીડીટી બાયો એક્યુમ્યુલેશન આ શબ્દ જે છે એ સમજી લો. એનો મતલબ એવો થાય કે ડીડીટી એટલે તો તમને ખબર પડી ગઈ કે એક પ્રકારનું ઝેર છે કે જે ખાવાથી મૃત્યુ પામી જાય. તો હવે આ જે ડીડીટી જે છે માની લો કે એના કારણે શું થશે. પહેલાં તો એ આપણે કૃષિની અંદર નાખેલું હશે, બરાબર. ખેડૂતે જે નાખેલું હશે ખેતરની અંદર નાખેલું હશે, એટલે એના કારણે શું થશે, એ જે છે ખેડૂત જે છે એ જમીનના માટે, જમીનની અંદર પાણીના માટે જે છે જમીનની અંદર ઉતરી જશે અને પાણીના માધ્યમથી જે છે નદીમાં જશે અને નદીના માધ્યમથી ક્યાં જશે, સમુદ્રની અંદર પહોંચી જશે. અને એકવાર આ ડીડીટી જે છે, ડીડીટી વાળું પાણી સમુદ્રમાં પહોંચી ગયું, એટલે આ પાણી, આ સમુદ્રવાળું પાણી જે છે એ માછલીના સંપર્કમાં આવશે. અને એકવાર આ જે આ એ જે ડીડીટી જે છે એ માછલીની અંદર જતું રહેશે. અને હવે શું થશે, માછલીની અંદર આ જે ડીડીટી જે છે એનું પાચન થશે નહીં, એ પાચન થશે નહીં, એટલે શું થશે, એ એમને ભેગું થતું રહેશે. માછલી એ જે છે ડીડીટી ખાતું રહેશે એટલે ભેગું થતું રહેશે, એટલે બાયો એક્યુમ્યુલેઝેશન. એક્યુમ્યુલેઝેશનનો મતલબ જ એવો થાય કે ભેગું થવું, એટલે માછલીની અંદર ધીમે ધીમે ડીડીટીનું પ્રમાણ વધતું જશે. જો તમે એ જોઈ શકો, આ માછલી એકદમ સ્વચ્છ છે, બરાબર. બાયો એક્યુમ્યુલેઝેશન એટલે આ માછલી એકદમ સ્વચ્છ છે. અહીંયા હવે તમે જોવો તો અહીંયા નીચે થોડુંક જે છે અહીંયા એની પાંખ ઉપર જે છે થોડુંક જે છે એ કચરો આવવા લાગેલો છે. પછી ધીમે ધીમે આ કચરો વધ્યો, અહીંયા જોવો તો ઘણો બધો કચરો જે છે વધી ગયો છે. એટલે ધીમે ધીમે આ જે ઝેર જે છે વધતું જાય. આ ડીડીટી છે. ડીડીટી એટલે કે એક પ્રકારનું ઝેર, બરાબર. હકીકતમાં આ ડીડીટી જોઈએ એવું જરૂરી નથી, કોઈ પણ વસ્તુ હોઈ શકે, એવી દરેક વસ્તુ હોઈ શકે કે જે સજીવની અંદર પાચન ન થતી હોય એ દરેક વસ્તુ હોઈ શકે. હવે તમે એક વસ્તુ સમજો કે માછલી જે છે એ પ્લાસ્ટિક ખાઈ જાય, તો પ્લાસ્ટિક ખાઈ જાય તો એનું પણ બાયો એક્યુમ્યુલાઇઝેશન થઈ જાય. કારણ કે પ્લાસ્ટિક એ ખાશે તો માછલીની અંદર એનું પણ પાચન થશે નહીં, એટલે એકવાર પ્લાસ્ટિક ખાધું તો થોડુંક વધશે. બીજું પ્લાસ્ટિક ખાશે તો એનું પણ પાચન નહીં થાય, શરીરની અંદર પેટની અંદર એમને રહેશે. તો બીજું થોડુંક વધતું જશે એમને વધતું થશે, તો એનો મતલબ બાયો એક્યુમ્યુલેશન.
ટૂંકમાં આ શબ્દ તમે કઈ રીતે યાદ રાખી શકો છો? એક્યુમ્યુલાઇઝેશન એનો મતલબ થાય ભેગું થવું, બરાબર, શરીરની અંદર ભેગું થવું. તો આ ભેગું થવું શું થાય? તો શરીરની અંદર એ એવી વસ્તુ ભેગી થાય કે જેનું પાચન થઈ શકતું નથી, જેનું ડાયજેસ્ટ થઈ શકતું નથી. તો ડીડીટી, મેં તમને કીધું, ડીડીટીનું માછલીની અંદર અથવા દરિયાઈ જીવો જે છે એની અંદર પાચન થઈ શકતું નથી, એવી રીતે પ્લાસ્ટિકનું પણ પાચન થઈ શકતું નથી. તો આ બધી વસ્તુ જે સજીવો ખાય તો એના શરીરની અંદર એમને જે છે એ પેટની અંદર એમને રહે તો એને બાયો એક્યુમ્યુલાઇઝેશન કહેવાય, બરાબર. હવે આની જેવી જે બીજી વસ્તુ આવે બાયો મેગ્નિફિકેશન, એ પણ હું તમને અત્યારે સમજાવી દઉં, એટલે આગળ એવો જ એક ક્વેશ્ચન આવવાનો છે ત્યાં તમને ખબર પડી જાય. બાયો મેગ્નિફિકેશનનો મતલબ શું થાય? બાયો મેગ્નિફિકેશનનો મતલબ એવો થાય, પહેલાં તો બાયો મેગ્નિફિકેશન જે છે એ સમજી લો. આનો મતલબ એવો કે માની લો કે એક નાની વસ્તુ જે છે, નાની વસ્તુ એ માની લો કે ઉંદર છે, ઉંદરને મારવા માટે તમે જે છે એ ઝેર આપી દીધું, બરાબર. ઉંદરને મારવા માટે તમે ઝેર આપી દીધું અને ઉંદર જે છે એ ઝેર ખાઈ ગયો અને ઉંદર મરી ગયું, બરાબર, ઉંદર મરી ગયું. પરંતુ હવે બિલાડી જે છે, બિલાડી એટલે કે કેટ, એ ઉંદરને ખાશે તો શું થશે? ઝેરની અસર જે છે, ઝેરની અસર એ ઉંદર ઉપર થઈ હતી અને ઉંદર મરી ગયું હતું. પરંતુ બિલાડી હવે એ ઉંદરને ખાશે તો બિલાડી ઉપર એ ઝેરની અસર જે છે, કારણ કે ઉંદરના શરીરની અંદર તો ઝેર હશે તે, તો કેટ એટલે કે બિલાડી ઉપર એની અસર જે છે એ 10 ગણી વધારે થશે, 10 ગણી વધારે થશે. આ રૂલ જે છે એને 10% રૂલ કહેવામાં આવે છે, 10% નિયમ, કે જે લિન્ડેને આપેલો હતો, લિન્ડન નામનો એક વૈજ્ઞાનિક હતો એણે આપેલો હતો. એણે એવું કીધેલું હતું કે જે કોઈ પણ સજીવ જે છે એ આવી કોઈ પ્રદૂષક વસ્તુ ખાય છે, પ્રદૂષક એટલે કે ઝેરી વસ્તુ ખાય છે, જ્યારે પણ એ કોઈ પણ આ પ્રકારની ઝેરી વસ્તુ ખાય છે અને એની પછી સેકન્ડરી પોલ્યુટન એટલે કે દ્વિતીય કક્ષાની બીજી વસ્તુ, એ જ વસ્તુને જ્યારે બીજો સજીવ ખાય છે તો એની અંદર એ ઝેરની અસર જે છે વધુ પ્રમાણમાં જોવા મળે છે. એને તમે આ ઉદાહરણથી સમજો, મેં તમને કીધું કે તમે એક દવા દઈ દીધી, કોણ દવા એટલે કે ઝેરની દવા દઈ દીધી, કોને ઉંદરને દવા દઈ દીધી, તો ઉંદર જે છે એ દવા ખાશે એટલે મરી જશે. પરંતુ પછી એ જ ઉંદરને જ્યારે બિલાડી ખાશે તો શું થશે? તો શું થશે? આ દવાની અસર ઉંદર ઉપર જેટલી થશે એની કરતાં ડબલ, એની કરતાં 10 ગણી વધુ બિલાડી ઉપર થશે. બિલાડીને કોણ ખાશે? કૂતરો ખાશે. તો કૂતરા ઉપર એની અસર જે છે એની કરતાં પણ વધુ થશે. આ વસ્તુને બાયો મેગ્નિફિકેશન કહે. મેગ્નિફિકેશનનો મતલબ શું થાય? પહેલાં તો એક વસ્તુ સમજો, મેગ્નિફાયરનો મતલબ શું થાય? બિલોરિકાત તમે જોયેલો હશે, બિલોરિકાતને ઇંગ્લિશમાં મેગ્નિફાયર કહેવાય. બિલોરિકાતને ઇંગ્લિશમાં શું કહેવાય? મેગ્નિફાયર. મેગ્નિફાયર એ એનું કાર્ય શું? એ કોઈ પણ વસ્તુને ઝૂમ કરીને બતાવે, એટલે કે ચિત્ર જે છે મોટું બતાવે. તો બસ આ એ જ વસ્તુ છે, આમાં પણ મોટું જ થઈ જાય છે. ઉંદર થોડુંક ઝેર ખાય પરંતુ બિલાડીમાં તો એની કરતાં 10% વધી જાય, એટલે મેગ્નિફિકેશન થઈ જાય. આમાં શું થાય? મોટું થઈ જાય, ઝૂમ થઈ જાય, મોટું થઈ જાય, બરાબર. જેમ કે જો અહીંયા આટલું છે પરંતુ માછલીની અંદર આટલું વધી જશે, આમાં વધી જશે અને આમાં એની કરતાં પણ વધી જશે, બરાબર. આ શું છે એ પણ હું તમને સમજાવી દઉં. આ થોડાક આને જે છે એ ફાઇટોપ્લેન્ક્ટન કહેવાય. આ જે છે માછલી જે છે એને ખાતી હોય છે. તો આની અંદર આ ફાઇટોપ્લેન્ક્ટનની અંદર ઝેર હશે, અમુક પ્રકારનું ઝેર, તો એ માછલી ખાશે. તો આની અંદર તો થોડુંક જ ઝેર છે, જો ટપકા ટપકા જેવું દેખે છે. પરંતુ જ્યારે માછલી એને ખાશે તો એની અંદર એ ઝેરનું પ્રમાણ વધી જશે, કારણ કે 10% વધી જાય લિન્ડનના નિયમ પ્રમાણે. જ્યારે માછલીને આ બીજું કોઈ સજીવ જે છે એ ખાશે તો એની અંદર પણ આ પ્રમાણ વધી જશે. અને આ મોટું સજીવ જ્યારે એ આને ખાશે તો એની અંદર આનું પ્રમાણ વધી જશે, તો એને બાયો મેગ્નિફિકેશન કહેવાય. તો તમે, મેં તમને બે કોન્સેપ્ટ સમજાવી દીધા, બાયો એક્યુમ્યુલેશન અને બાયો મેગ્નિફિકેશન. તમારે જો આ કોન્સેપ્ટ ડિટેલમાં સમજવા હોય તો એન્વાયરમેન્ટનો મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એનું પ્લેલિસ્ટ છે, એમાં બધે બધા શબ્દો મેં સમજાવેલા છે. એમાં બધું કહી દીધેલું છે કે બાયો એક્યુમ્યુલેશન એટલે શું, બાયો મેગ્નિફિકેશન એટલે શું, એ બધું મેં ડિટેલમાં કહી દીધેલું છે. જો અહીંયા તમે જુઓ તો ખબર પડી જાય કે બાયો એક્યુમ્યુલેશન શું છે. ડીડીટીનું તે બાયો એક્યુમ્યુલેશન અહીંયા કીધેલું છે. ડીડીટીનો ઉપયોગ, મેં તમને કીધું, આ એક પ્રકારની ફિનાઇલ છે કે જે ખેડૂત જે છે ખેતરની અંદર અમુક પ્રકારના કીટનાશકોને મારવા માટે વાપરવામાં આવતું હોય. તો પછી કે માની લો કે ખેતરની અંદર એ ડીડીટી નાખી દીધી, તો એના કારણે એ પાણીની અંદર છે, પાણીની અંદર ઓગળી જાય, પાણી નદીમાં જાય, નદીથી પછી ધીમે ધીમે સમુદ્રમાં પહોંચી જાય અને એના કારણે જો ધીમે ધીમે આ બધા ખાવા લાગે અને પછી એના શરીરની અંદર એ પાચશે ને, એટલે પાચન થશે ને, એનું ડાયજેશન થશે ને, એટલે શું થશે, એને બાયો એક્યુમ્યુલેશન કહેવાય, બરાબર. તો આ બધા શબ્દ ખબર હોય છે. મેં તમને આ ડિટેલમાં એટલા માટે સમજાવ્યું કારણ કે યુપીએસસીની અંદર પણ સેમ આ જ ક્વેશ્ચન પૂછાયેલો હતો, કયો, બાયો એક્યુમ્યુલેશન. હા, બીજી એક પરીક્ષા હોય તો એમાં આમાં જે આ તો એન્વાયરમેન્ટ ડિટેલમાં પૂછવાનું હતું એટલે આ પૈસો, પરંતુ બીજા એકાદા પેપરની અંદર બાયો એક્યુમ્યુલેશન એટલે શું એ વર્ડ તો તમને પૂછી જ શકે છે, એ શબ્દ તો તમને પૂછી જ શકે, બરાબર. બીજો ક્વેશ્ચન જોઈએ તો વન્યજીવન અભ્યાસમાં નીચેના પૈકી કઈ ટેકનિક જે છે, કઈ તકનિકો એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં એની વાત કરે છે, શેની વાત કરે છે, કે જે વન્યજીવો હોય, વન્યજીવો એટલે પશુઓ પક્ષીઓ પ્રાણીઓ ના બધા, એ બધાની ગણતરી કરવા માટે અથવા તો એ બધાનો અભ્યાસ કરવા માટે એનો ડેટા કલેક્ટ કરવા માટે. જેમ કે સિંહ જે છે જંગલમાં, ગીરના જંગલમાં સિંહ કેટલા છે, 10, 20, 50, 100, 200, 500, 1000 કેટલા છે, એ ગણવા માટે અથવા એનો અભ્યાસ કરવા માટે કઈ કઈ ટેકનિક વપરાય છે. અહીંયા અલગ અલગ ટેકનિક આપેલી છે, તો કઈ કઈ ટેકનિક વપરાય છે એ તમને ખબર હોય છે. તો ઉપરની તમામ બધે બધી ટેકનિક જે છે વપરાય છે, લાઈન ટ્રાન્ઝેક્ટર, પછી ક્વાન્ટમ ટેકનિક, રેડિયો ટેલિમેટ્રી અને કેમેરા ટેપિંગ, બધે બધી ટેકનિક જે છે એ એની માટે વપરાય છે. જો લાઈન ટ્રાન્ઝેક્ટર શું છે હું તમને સમજાવી દઉં, તો લાઈન ટ્રાન્ઝેક્ટ જે છે આના અંતર્ગત શું કરવામાં આવે, જો આ જે છે મોટેભાગે લાઈન ટ્રાન્ઝેક્ટ એમાં એક સીધી લાઈન, સીધી રેખા દોરવામાં આવે અને આ મોટેભાગે મેમલ એટલે કે સસ્તન વર્ગની જે સસ્તન હોય, સસ્તન પ્રાણીઓ એની માટે વપરાય છે. સસ્તન પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ? એવા પ્રાણીઓ કે જે સ્તન ધરાવતા હોય, જે સ્તન એટલે કે બ્રેસ્ટ ધરાવતા હોય, અથવા તો એવા પ્રાણીઓ કે જે છે એ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતો હોય, બચ્ચાને જન્મ આપતો હોય, ઈંડાને જન્મનું આપતો હોય, બરાબર. તો એને મેમલ એટલે કે સસ્તન કહેવાય. મનુષ્ય પણ એક સસ્તન પ્રાણી છે. તો આમાં શું કરવામાં આવે, વચ્ચે એક લીટી દોરવામાં આવે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનું એક લીટી દોરી અને એક ચોક્કસ એરિયા નક્કી કરવામાં આવે અને આ એરિયાની અંદર શું કરવામાં આવે, એ એરિયા જે છે એ એરિયાની અંદર જે છે
એ એનાલિસિસ કરવામાં આવે, એનું સર્વે કરવામાં આવે અને એની અંદર અમુક પ્રકારના સાઇન ચિહ્ન જોવામાં આવે. કોના ચિહ્ન? એનિમલ, પ્રાણીઓના ચિહ્ન જોવામાં આવે અને એની અંદર ચેક કરવામાં આવે કે અહીંયા પ્રાણીઓના કોઈ ડંગ એટલે કે પોદડા ને એમનું સંડાસ એવું કંઈ જોવા મળે છે કે નહીં, અથવા એના નેસ્ટ, એનો માળો કેવું કંઈ જોવા મળે છે કે નહીં, અથવા એના પગલાં કેવું કંઈ જોવા મળે છે, અને એના આધારે પછી નક્કી કરવામાં આવે કે એમની સંખ્યા કેટલી છે. બરાબર, તો આ બધા જે છે એ રીતે જોવા મળે છે. બાકી કેમેરા ટ્રેપિંગ જે છે, કેમેરા ટ્રેપિંગ એની માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. થોડા સમય પહેલાં ગુજરાતની અંદર ખડમોર નામનું એક પક્ષી જે છે જૂનાગઢની અંદર, એનું આ કેમેરા ટેપિંગ કરવામાં આવેલું હતું. એટલે કે એની પાંખની અંદર અથવા એની અંદર આ જીઓ ટેકિંગ કરી દેવામાં આવે તો એ આધારે પણ નક્કી કરવામાં આવે કે આ ક્યાં જાય છે અને એની દેખરેખ રાખી શકે. જીઓ ટેગિંગ પણ કરવામાં આવે. જીઓ ટેગિંગની અંદર તો એ જે પક્ષી હોય, તો આ જે જીઓ ટેગિંગ જે છે, જીઓ ટેગિંગના માધ્યમથી શું કરવામાં આવે, એ જે પક્ષી હોય અથવા પ્રાણી હોય એની અંદર એક પ્રકારની ચીપ લગાવી દેવામાં. એ ચીપ જે છે જીપીએસવાળી હોય, એટલે જીપીએસવાળી હોય એટલે એને ટ્રેક કરી શકે, એ ક્યાં જાય છે અને શું કરે છે, કેવી રીતે જાય છે એ બધું ચેક કરી શકે. જ્યારે કેમેરા ટેપિંગ જે છે અલગ વસ્તુ છે. કેમેરા ટેપિંગની અંદર શું હોય કે જંગલની અંદર અલગ અલગ જગ્યાએ કેમેરા લગાવી દેવામાં, મોટેભાગે એવી જગ્યાએ કેમેરા લગાવવામાં કે જ્યાં પ્રાણીઓ વારંવાર આવતા હોય. વારંવાર ક્યાં આવતો હોય? તો કે પાણીનું તળાવ હોય તો અહીંયા પાણી પીવા તો આવતા હોય, તો આ બધી જગ્યાએ જે છે વારંવાર આવતો અહીંયા કેમેરા લગાવી દેવામાં. જેમ કે સિંહની જે ગણતરી કરવામાં આવે એ મોટેભાગે પહેલાં આ કેમેરા ટેપિંગથી જ કરવામાં આવતી હતી. પૂનમના દિવસે કરવામાં આવતી હોય એની માટે એ પૂનમનો શબ્દ પણ એકવાર પરીક્ષામાં પૂછે ગયેલો છે કે પૂનમના દિવસે કોની ગણતરી, કે તો સિંહની ગણતરી જ્યારે કરવામાં આવતી હતી. બરાબર, તો આ બધા જવાબ જે છે એ સાચા છે. બાકી તમે જોઈ શકો છો અમુક હું મેં આપેલું છે. બીજો પ્રશ્ન પૂછેલો છે કે એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એ જે છે એને એનામાંથી એ જે છે એક પ્રકારનું ટ્રિબ્યુનલ છે, તો એ કઈ વસ્તુના આધારે જે છે ચુકાદો આપી શકે, એટલે કે કયો કાયદો જે છે એની અંતર્ગત સમાવેશ થતો નથી, કયો કાયદો એમાંથી બહાર રાખવામાં આવેલો છે? તો આમાં જવાબ બે આવશે. આ બેમાંથી એકે કાયદા જે છે એને લાગુ પડતા નથી. એનજીટી જે છે એ અલગ જ પ્રકારનું છે, એ હું તમને જો અહીંયા સમજી લઉં. એની ઉપર જો કે મેં એક અલગ વિડીયો પણ બનાવેલો છે, એ પણ તમે જોઈ લેજો. એનજીટી એક પ્રકારનું ટ્રિબ્યુનલ એટલે કે એક પ્રકારની સ્પેશિયલ કોર્ટ છે. એનજીટી જે છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એ કયા પ્રકારના કાયદા હોય તો એના અંતર્ગતનો જે ગુનો હોય એમાં ચુકાદો આપી શકે? તો પહેલાં તો જો અહીંયા અમુક આપેલું છે, જો વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, આનું જો ઉલ્લંઘન થતું હોય, આનું આ વોટર પ્રિવેન્શન આ એક્ટનું ઉલ્લંઘન થતું હોય તો એનજીટીની અંદર જઈ શકે. બરાબર, બીજો કાયદો કયો છે? બીજો કાયદો એ છે કે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન સેસ એક્ટ, આ કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો પણ એનજીટીની અંદર જઈ શકે, અથવા તો એનજીટી જે છે એની અંદર ચુકાદો આપી શકે. પછી આ એફસી એ કાયદો છે, એફસી એટલે કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, આનું જો ઉલ્લંઘન થતું હોય તો પણ જે છે એ એનજીટીની અંદર જઈ શકે. પછી આ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, આનું ઉલ્લંઘન થતું હોય એટલે કે હવાના પ્રદૂષણનું, તો પણ એનજીટીની અંદર જઈ શકે અથવા એનજીટી એનું ચુકાદો આપી શકે. અને ઈપીએ, ઈપીએ એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, આનું જો ઉલ્લંઘન થતું હોય તો પણ જે છે એ એનજીટીની અંદર પહોંચી શકે છે અને એનજીટી એનું સમાધાન આપી શકે છે. અથવા પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ, એટલે કે લોકોનું જાહેર મોટી જનતાનું હિત જે છે જોખમાઈ જતું હોય અને એમને આ પ્રકારનું જે છે એ લાયબિલિટી જે છે આવતી હોય અને એમાં ઇન્સ્યોરન્સનો એક્ટનો વાંધો હોય તો પણ એનજીટી જે છે એનો ચુકાદો આપી શકે છે. અથવા તો બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ, બીડીએ જે છે એનું ઉલ્લંઘન થતું હોય તો પણ એનજીટીમાં જઈ શકે છે. તો આટલા એક્ટનું ઉલ્લંઘન થતું હોય તો આજે એનજીટીમાં જઈ શકે છે. બાકી અહીંયા આજે બે આપેલા વન્યજીવ સંરક્ષણ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એ એક્ટ અને આ અનુસૂચિત જાતિ એને કંઈ લેવા દેવા નથી. એ બેનું ઉલ્લંઘન થતું હોય તો કંઈ એનજીટીમાં જઈ શકાય નહીં, આ એનજીટીના દાયરામાં આવતા નથી અથવા તો એનજીટીના જ્યુરિસ્ડિક્શન એના ન્યાયિક ક્ષેત્રની અંદર આવતા નથી. તો જવાબ સી આવશે. બરાબર, કયા આવે છે? તો એ આ જે છે આવે છે ધ હિન્દુની અંદર. મેં બે ત્રણ વાર આ એક્ટ વિશે જે છે ચર્ચા કરેલી છે. આના વિશેનો આ જ લેવલનો એમસીક્યુ જે છે, આ સેમ આ જ એમસીક્યુ જે છે મેં તમને પૂછેલો હતો કે એનજીટીના દાયરામાં કઈ કઈ વસ્તુ આવે છે, કયા કયા એક્ટ આવે છે. અને આ એનજીટીનો એક અલગ વિડીયો પણ છે, એ તમારે જોવો હોય તો તમને જોઈ લેજો સારું લાગે તો. બીજો પ્રશ્ન જોઈએ તો ભારતની અંદર આજે વન્ય સંસાધનો ઉપર સ્થળ વિષયક એટલે કે સ્પેટિયલ આ ડેટાબેઝ એટલે કે અલગ અલગ આંકડા અને માહિતી એ બધું એકત્ર કરવાનું, સંકલન કરવાનું અને સંગ્રહણ કરવાનું અને પ્રસાર કરવાનું કાર્ય અને એમાં વનીકરણની સંસ્થા એમાં નોડલ એજન્સી તરીકે કયું કાર્ય કરે છે? તો મતલબ કે જંગલનું જે માહિતી ડેટા ને એ બધું એકત્ર કરવાનું ને આ બધું કાર્ય એમાં નોડલ એજન્સી મધ્યસ્થી એજન્સી તરીકે કોણ કાર્ય કરે છે? તો આ કાર્ય જે છે એ કોણ કરે છે? તો કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે. કોણ? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, એફસીઆઈ કરે છે. તમે કદાચ જોયેલું હશે કે દર બે વર્ષે જે છે એ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. કયો રિપોર્ટ? દર બે વર્ષે. અને એની ઉપર યુપીએસસીમાં પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. એ રિપોર્ટ એવો હોય છે કે ભારતની અંદર જંગલોનું પ્રમાણ કેવું છે, ભારતની અંદર જંગલોનું પ્રમાણ કેવું છે, એમાં બધું ડિટેલમાં આપેલું હોય છે. તો જો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એના વિશે તમને ખબર હોય છે, ઉત્તરાખંડ દહેરાદૂનની અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે. 1981ની અંદર એની સ્થાપના કરવામાં આવેલી હતી. ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ એ બધા વિશે કાર્ય કરે છે અને પર્યાવરણ મંત્રાલય અંતર્ગત એ કાર્ય કરે છે. કન્ઝર્વેશન, સસ્ટેનેબલ મેનેજમેન્ટ, પર્યાવરણનું જે પ્રોટેક્શન સંરક્ષણ એ બધાની વાત કરે છે. બરાબર, જો મેં તમને કીધું કે ધ ઇન્ડિયન સ્ટેટ રિપોર્ટ, આ મેં તમને કીધું દર બે વર્ષે બાયએનિયલ દર બે વર્ષે એક રિપોર્ટ રજૂ કરે છે, એ ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, આ રિપોર્ટ જે છે રજૂ કરે છે. એમાં આપેલું હોય કે ભારતની અંદર ફોરેસ્ટ કવર કેટલું છે. ફોરેસ્ટ કવર પણ અલગ છે અને ફોરેસ્ટ પણ
અલગ છે. એ જે આ રિપોર્ટનું મેં એનાલિસિસ કીધેલું છે એમાં એ બંનેનો તફાવત જે છે એ મેં સમજાવેલો છે બરાબર. પછી કયા રાજ્યની અંદર કેટલા જંગલ છે, જંગલનું પ્રમાણ કેવી રીતે નક્કી થાય એ બધું જે છે એનો આ રિપોર્ટની અંદર એના વિશે આપેલું હોય છે બરાબર. એટલે આ બધા માહિતી એકઠી કરવાનું કાર્ય જે છે આ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ જ કરે છે. એનું હેડક્વાર્ટર મેં તમને કીધું આ દહેરાદૂનની અંદર છે બરાબર, પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવે છે. આ બધી તમને ખબર હોય છે. બાકી જો અહીંયા તમને એવું લાગતું હોય કે એવું ક્યાં લખેલું છે તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ઇઝ પ્રીમિયર નેશનલ ઓર્ગેનાઇઝેશન, રાષ્ટ્રીય લેવલનું મહત્વનું જે એક ઓર્ગેનાઇઝેશન સંગઠન છે પર્યાવરણ મંત્રાલય અંતર્ગત. અને જો અહીં આપેલું છે કે એ શું કાર્ય કરે છે તો કે રિસ્પોન્સિબલ ફોર એસેસમેન્ટ એન્ડ મોનિટરિંગ ઓફ ફોરેસ્ટ રિસોર્સિસ. ભારતની અંદર જેટલા પણ જંગલના સંસાધનો જે છે એનું એસેસમેન્ટ, મૂલ્યાંકન અને મોનિટરિંગ, દેખરેખ રાખવાનું કાર્ય એ બધું એની અંતર્ગત થાય છે બરાબર. અને આ PISFR આ રિપોર્ટ જે છે એ પહેલાં, હવે જો આ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ મેં 1981ની આજુબાજુમાં એની સ્થાપના થયેલી હતી 1981, પરંતુ 1981 પહેલાં જે છે એ આ PISFR જે છે એ કામ કરતું હતું, એટલે કે પ્રી ઇન્વેસ્ટમેન્ટ સર્વે ઓફ ફોરેસ્ટ રિસોર્સિસ એ હતું. એના સ્થાને જે છે આ અત્યારે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા આવી ગયું બરાબર. હવે બીજો ક્વેશ્ચન જોઈએ તો શું વાત કરે છે કે ઓઝોન સ્તરની સુરક્ષા માટે, ઓઝોનના પ્રોટેક્શન માટે કયું કન્વેન્શન જે છે એ કરવામાં આવેલું હતું. તો ઓઝોનના સંરક્ષણ માટે જે છે આ મોન્ટ્રીયલ કન્વેન્શન જે છે એ કરવામાં આવ્યું હતું. મોન્ટ્રીયલ કન્વેન્શન વિશે તમને ખબર હોય છે, મોન્ટ્રીયલ કન્વેન્શન જો અહીં તમે જોઈ શકો છો આ જે ગ્રીન કલર જેવું દેખાય, આ સોરી બ્લુ કલર જેવું દેખાય એ ઓઝોન છે. ઓઝોનના સ્તરના કારણે ઓઝોનના સ્તરની અંદર ગાબડું પડી ગયું હતું. ઓઝોન પહેલાં તો ક્યાં જોવા મળે છે, એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર જોવા મળે છે. સ્ટ્રેટોસ્ફિયરની અંદર જે ઓઝોન જોવા મળે એ આપણી માટે ખૂબ સારો છે. કેમ ખૂબ સારો છે, કારણ કે હવે સૂર્યની અંદરથી જે કિરણો આવે તો સૂર્યની અંદરથી અમુક પ્રકારના પાર જાંબલી કિરણો આવે છે, એટલે કે ઇન્ફ્રારેડ અથવા ઇન્ફ્રારેડ કિરણો આવે છે. આ કિરણો આપણી ચામડી માટે ખૂબ જ ખતરનાક છે. આ કિરણો જો સીધે સીધા આપણી ચામડીની અંદર આવી જાય તો આપણને કેન્સર ને એવું બધું થઈ શકે છે. એટલે ઓઝોન શું કરે છે, ઓઝોન એક રીતે ફિલ્ટર ગરણી જેવું કાર્ય કરે છે, ગરણી જેવું કાર્ય કરે છે. ઓઝોન શું કરે, સ્ટ્રેટોસ્ફિયરની અંદર રહી, સ્ટ્રેટોસ્ફિયરની અંદર રહી અને આજે સૂર્યના કિરણો જે છે એને ફિલ્ટર કરી નાખે, ગરણીની ગારણ સ્વરૂપે મોકલે અને આજે અલ્ટ્રાવાયોલેટ રે જે છે, અલ્ટ્રાવાયોલેટ એટલે કે પાર ચામડી કિરણો એને આપણે પૃથ્વી સુધી પહોંચવા દેતો નથી, એને ફિલ્ટર કરી નાખે એટલે આપણી સુધી એ પહોંચતા નથી અને આપણે કેન્સરથી બચી જઈએ છીએ અને આપણને ગરમી ને એ બધું ઓછું લાગે છે બરાબર. તો ઓઝોન એક સારી વસ્તુ છે, પરંતુ ઓઝોનની અંદર સ્ટ્રેટોસ્ફિયરની અંદર ગાબડું પડી ગયું હતું, એટલે કે એક હોલ એટલે કે ખાડો પડી ગયો. પછી વૈજ્ઞાનિકોને ખબર પડી કે હવે આપણે આને બચાવવું પડશે, આ ઓઝોન ડેપ્લિશન એટલે કે અહીંયા જે ગાબડું પડ્યું એને આપણે બચાવવું પડશે. એટલે પછી આ 1987ની અંદર નક્કી કર્યું મોન્ટ્રીયલ નામની જગ્યાએ નક્કી કર્યું કે હવે આપણે છે આને બચાવી દઈશું. કોને બચાવશું તો કે ઓઝોનનું ગાબડુંને બચાવશું. અને એ સાઈન ક્યારે કરવામાં આવેલું હતું મોન્ટ્રીયલ પ્રોટોકોલ, તો કે 16 સપ્ટેમ્બર 1987માં સાઈન કરવામાં આવેલું હતું. 16 સપ્ટેમ્બર 1987માં 16 સપ્ટેમ્બર તમારા તમે વાંચો એટલે તમારા મગજમાં એક વસ્તુ યાદ આવી જવી જોઈએ કે આ એ જ તારીખ છે, આ એ જ તારીખ છે 16 સપ્ટેમ્બર એ જ તારીખ છે કે જેને આપણે ઓઝોન ડે તરીકે ઉજવીએ છીએ, ઓઝોન દિવસ તરીકે ઉજવીએ છીએ. એ એટલા માટે જ ઉજવીએ છીએ કારણ કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે છે એ ત્યારે સાઈન કરવામાં આવ્યો હતો, ત્યારે એની સાઈન થયેલી હતી બરાબર. બાકી બીજો આગળનો પ્રશ્ન જોઈએ તો શેની વાત કરે છે કે ઉત્તર પૂર્વની અંદર નોર્થ ઇસ્ટની અંદર એક એવું સરોવર, એક એવું તળાવ આવેલું છે કે જે એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે, એટલે કે ફ્લોટિંગ નેશનલ પાર્ક. એ તરે છે તો એ કયું છે, એ જે છે લોકતક સરોવર છે બરાબર. લોકતક સરોવર જે છે એ તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ સરોવર જે છે રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ એ લોકતક નથી, લોકતક તો સરોવરનું નામ છે. જે રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક છે, નેશનલ પાર્ક એનું નામ તો કૈબુલ લામઝાઓ છે. શું, કૈબુલ લામઝાઓ ત્રણ રીતે યાદ રાખો, કૈબુલ લામઝાઓ બરાબર, એ એનું નામ છે. લોનાર સરોવર જે છે એ તો તમને ખબર હશે મહારાષ્ટ્રની અંદર આવેલું છે અને એ તો વોલ્કેનિક એટલે કે આ જ્વાળામુખી પ્રક્રિયાથી બનેલું અથવા તો આજે ઉલ્કા પડવાથી જે છે એ બનેલું સરોવર છે બરાબર. એને એની યારે કંઈ લેવા દેવા નથી. આનો આન્સર આવશે લોકતક બરાબર. લોકતક તળાવ જો તમે જોઈ શકો છો નોર્થ ઇસ્ટની અંદર મણિપુરની અંદર આવેલું છે અને એ જે છે એ લાર્જેસ્ટ સૌથી મોટું ફ્રેશ વોટર તાજા પાણીનું છે અને નોર્થ ઇસ્ટની અંદર સૌથી મોટું છે અને એ તરતું છે બરાબર. તરવાનું કાર્ય જે છે એ કરે છે. જો એ પણ તમે એ ફોટો તમે જોઈ શકો છો, જો આ બધું તરતું હોય એવું લાગે છે. એ તરતું સરોવર શા માટે છે એ પણ હું તમને કહી દઉં, કારણ કે આજે ત્યાં જ્યારે તમે એની અંદર જોશો ત્યાં છે અને તો આજે ગોળ ગોળ જેવું દેખાય છે, આ ગોળ ગોળ તરતું એવું લાગે છે. આ ગોળ ગોળ શું છે તો આજે ગોળ જે છે એ ઘાસ અથવા એક પ્રકારનું જે વન્યજીવ અથવા તો જે વનસ્પતિ જે છે એ જોવા મળે છે અને જો આ વૃક્ષ અથવા તો આ ઘર આ જે ઝોપડી જેવું વસ્તુ જે છે એ જોવા મળે છે. અહીંયા પ્રાણીઓને ઘણી બધી વન્યજીવની સૃષ્ટિને એવું બધું રહે છે એટલે આને તરતું અભયારણ્ય કહેવામાં આવે છે. જો અહીંયા પણ તમે નીચે જોઈ શકશો કે આ તરે છે શા માટે, કારણ કે વચ્ચે જે ગોળ ગોળ દેખાય એ બધું તરતું હોય એવું લાગે છે બરાબર. અહીંયા પણ તમે આ જોઈ શકો છો આ તરે છે, આ મહિલાને જોતા નહીં અત્યારે આ જે તરે છે એ તમે જોવો બરાબર. તો લોકતક તળાવ જે છે એ મણિપુરની અંદર આવેલું છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો હવા પ્રદૂષણની ગંભીર કટોકટીને પહોંચી વળવા માટે નીચેના પૈકી કયો કાયદો જે છે એ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સત્તા આપે છે બરાબર. તો આ એવું જે છે એ કોણ સત્તા આપે છે, તો એનો આન્સર આવશે આ હવા પ્રદૂષણ નિવારક અને નિયંત્રણ સુધારા અધિનિયમ, એટલે કે એર પોલ્યુશન એન્ડ પ્રોટેક્શન
અમેન્ડમેન્ટ એક્ટ જે છે એ આની માટેની સત્તા જે છે આપે છે. કો કેમ કે હું ન માનું તો જો અહીંયા એનું સબૂત આપેલું છે 1987 એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ એ ઇમ્પાવર એટલે કે સત્તા આપે છે સેન્ટ્રલ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પોલ્યુશન કંટ્રોલ બોર્ડને શેની માટે તો કે ગ્રેવ ઇમરજન્સીસ ઓફ એર પોલ્યુશન હવાનું પ્રદૂષણ જે છે ઘટાડી શકાય એની માટે આ એને સત્તા આપે છે. અને વિકાસ પેડિયા આ ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપરથી હું કહું છું બરાબર. તો આ જે આ આન્સર જે છે એનો એ આવશે બરાબર. બીજો આગળનો ક્વેશ્ચન જોઈએ તો સીએફસી એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન જે છે એનું ઉત્પાદનને અડધું કરવા માટે કયું કન્વેન્શન જે છે કરવામાં આવેલું હતું અથવા તો કયો પ્રોટોકોલ જે છે એ સાઇન કરવામાં આવેલો હતો. તો એની માટે જે છે આ ક્યોટો પ્રોટોકોલ સાઇન કરવામાં આવેલો હતો બરાબર. તો એ તમને ખબર હોય છે જો અહીં તમે જોઈ શકો છો ક્યોટો પ્રોટોકોલ જે છે એ 1992 સાઇન કરવામાં આવેલો હતો 1992 અને 1992 અંદર આ પ્રોટોકોલ હતો. અહીંયા અમુક લોકો ભેગા થયેલા હતા. કોણ ભેગા થયેલા હતા? તો યુએનએફસીસીના લોકો ભેગા થયેલા હતા. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ટુ ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે ક્લાઇમેટ ચેન્જને ડામવા માટેનું આ એક કન્વેન્શન હતું. જો એનું ફૂલ ફોર્મ પણ લખેલું છે 1992 બધા દેશો ભેગા થયેલા હતા અને ત્યારે બધા દેશોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે જીએચજીને ઘટાડશું. જીએચજી એટલે શું? એટલે કે ગ્રીન હાઉસ ગેસ. એની અંદર ટોટલ છ ગેસ છે, છ વાયુઓ છે. આ એવા વાયુઓ છે કે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે અથવા તો પૃથ્વીનું તાપમાન જે છે વધી રહ્યું છે. પ્રશ્ન પૂછી જઈએ કે જીએચજીની સૌથી મોટી સમસ્યા શું છે? તો આ એ સમસ્યા છે કે પૃથ્વીનું તાપમાન એનું જે ગરમી જે છે એ વધારવાનું કાર્ય કરે છે. અહીંયા છ જે છે તમે જોઈ શકો છો CO2 અને CH4 બધા તમે જોઈ શકો છો. અને આ જીએચજીમાંથી પણ એક બે પ્રશ્ન જે છે પૂછાયેલા છે આ પેપરમાંથી આગળ આવશે. બીજો પ્રશ્ન પૂછે છે કે આ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે એ કયા કાયદા અંતર્ગત ફરજિયાત છે? બરાબર. તો એનો જવાબ જે છે એ પણ તમે જો અહીંયા જોઈ શકો છો. આ જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે ઈપીએ અનુસાર ઈપીએ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ આપણે સંસદે 1986 બનાવ્યું હતું અને ત્યારે ફરજિયાત કરી નાખેલું હતું કે આ જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે એ કરવાનું છે બરાબર. તો પર્યાવરણ આ જે ઈપીએ અથવા તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ એ ડી આનો જવાબ હશે. એના અંતર્ગત એ નક્કી કરેલું હતું કે આવું જે છે એ કરવાનું બરાબર. પછી અહીંયા અમુક વૃક્ષ આપેલા છે અને એના જે છે એ આ સાયન્ટિફિક નેમ પૂછેલા છે બરાબર કે કોનું સાયન્ટિફિક નેમ શું છે. તો હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું બરાબર. આ સાગ જે છે ટીક એટલે સાગ એનું સાયન્ટિફિક નેમ જે છે આ ટેક્ટોના ગ્રાન્ડિસ. પછી નીમ એટલે કે લીમડાનું જે આ સાયન્ટિફિક નામ જે છે આ એઝાર્ડિકા ઇન્ડિકા છે બરાબર. બીજું આ હળદર એટલે કે ટર્મરિક એ હળદરનું જે છે એ ક્યુરકુરમાં લોંગા જે છે એનું સાયન્ટિફિક નામ છે. પછી આ બનિયન એટલે કે વડ જે છે એનું ફિકુસસ બેંગાલિસિસ જે છે એનું સાયન્ટિફિક નેમ છે બરાબર. હવે આમાં જો તમને એકાદ બેનું નામ આવડતું હોય તો પણ તમે જોડકામાં જવાબ સુધી જે છે એ પહોંચી શકતા હતા. હવે જો હળદર જે છે ઘણી બધી હળદરને જીઆઈ ટેગ મળેલો છે એ તમને ખબર હશે. ઓડિશાની કંદહાલ નામની હળદર જે છે એને જીઆઈ ટેગ મળેલો છે બરાબર. તો જ્યારે એ જીઆઈ ટેગ મળેલો તો તે જ્યારે પણ જીઆઈ ટેગ મળેલો તો એની બાજુમાં એનું સાયન્ટિફિક નેમ જે છે એ લખેલું જોઈએ છે બરાબર. તો આ તમારે થોડું ઘણું જોતું રહેવાનું. પણ જોકે આ તો એન્વાયરમેન્ટનું જ પેપર હતું એટલે આમાં પૂછે પરંતુ બધાને પૂછે એવું જરૂરી નથી. બીજી વાત કરીએ SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એની બાબતે સાચું વિધાન કહેવાનું છે. પહેલાં પહેલું એવું કહે છે કે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એ 2000 થી 2015 માટે નિર્ધારિત કરવામાં આવે છે. પહેલું વિધાન બિલકુલ ખોટું છે કારણ કે 2000 થી 2015 સુધી નથી પરંતુ 2015 થી 2030 સુધી છે. 2015 થી 2030 સુધી છે એટલે પહેલું વિધાન ખોટું છે. તો પહેલું કાઢ નાખો તો અહીંયા તો અહીં તમે 3 ઓપ્શન સુધી પહોંચો છો બરાબર. પછી SDG એ 21 પરસ્પર જોડાયેલા વૈશ્વિક સંગ્રહ છે બરાબર. આની અંદર એટલે કે 21 ગોલ છે એ વિધાન પણ ખોટું છે. 21 ગોલ નથી, આની અંદર 17 ગોલ છે. તો બીજું વિધાન એ પણ ખોટું છે. અને ત્રીજું વિધાન કેવું છે કે જાતીય સમાનતા એટલે કે આ ઇક્વાલિટીની વાત કરે છે. જાતીય સમાનતા લૈંગિક સમાનતાની વાત કરે છે. તો એ SDGનો એક ગોલ છે તો બરાબર. જાતીય સમાનતા જે છે એ SDG ગોલ નંબર 5 પાંચમા નંબરનો ગોલ જે છે એની અંદર એના વિશે જ વાત કરે છે. તો ત્રીજું વિધાન જે છે એ પણ સાચું છે. અને આ ચોથાની વાત કરીએ તો SDG સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સની જે સામાન્ય સભા જનરલ એસેમ્બલી દ્વારા નિયમિત કરવામાં આવે તો એ વિધાન પણ સાચું છે. તો ત્રીજું અને ચોથું સાચું છે. તો આન્સર સી આવશે બરાબર. જો તમે જોઈ શકો છો પાંચમા નંબરનો ગોલ જે છે એ જેન્ડર ઇક્વાલિટી એ છે બરાબર. અને બાકી આ SDG ગોલ શું છે એ મેં ઘણી બધી વાર સમજાવેલું છે. બે વિડીયો મેં એની ઉપર બનાવેલ છે. અને આ SDG ગોલ કઈ રીતે યાદ રાખવા એની ટ્રીક પણ મેં બનાવેલી છે. એ વિડીયો જે છે એ તમે જોઈ લેજો તો તમને ખબર પડી જશે. કારણ કે મેન્સ પરીક્ષાની અંદર તમે કોઈપણ ટોપરનું પેપર જોશો મેન્સનું તો તમને ખબર પડશે કે એણે SDG ગોલનો ક્યાંક ને ક્યાંક તો ઉલ્લેખ કરેલો જ હશે. એટલે SDG ગોલ જે છે અતિ મહત્વના છે. એ બધે બધા તમને યાદ હોવા જોઈએ. જો તમારે મેન્સની એક્ઝામ આપવાની છે તો તમને યાદ હોવા જોઈએ બરાબર. અને પ્રિલિમ્સમાં પણ મેં તમને કીધું હતું કે પૂછાઈ જાય છે અને આ તર પૂછાઈ પણ ગયા. અને નીતિ આયોગ દ્વારા અત્યારે તાજેતરમાં ત્યાં SDG ઇન્ડેક્સ જે છે એ રજૂ કરવામાં આવેલ હતો. એમાં કેરળનો સતત 2-3 વર્ષથી પહેલો નંબર આવે છે. તો એ બંને વિડીયો જે છે મેં બનાવેલા છે એ પણ તમને સારું લાગે તો તમે જોઈ લેજો બરાબર. બાકી કોઈ ફોર્સ તો છે નહીં.
બીજો આગળનો ક્વેશ્ચન જોઈએ તો યુએનસીસીડી, યુએનસીસીડીનો મતલબ શું થાય? યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. ડેઝર્ટિફિકેશન એટલે કે રણ, આ જે મરુસ્થળીકરણ અથવા તો જે રણ બનતું જાય છે, રણ ધીમે ધીમે જે રણ બનતું જાય છે એને કોમ્બેટ કઈ રીતે કરવું, એનો સામનો કઈ રીતે કરવો, એની માટેનું આ એક કન્વેન્શન છે. તો એમાં રણની વ્યાખ્યા શું આપેલી છે અથવા ડેઝર્ટિફિકેશન મરુસ્થળીકરણ એની વ્યાખ્યા શું આપેલી છે? તો એની વ્યાખ્યા જે છે, હવે એની ઓફિશિયલ વ્યાખ્યા જોઈશું તો અહીંયા એવી રીતે આપેલી છે કે ડેઝર્ટિફિકેશન રણકરણ અથવા રણીયકરણ અથવા મરુસ્થળીકરણ એ એક પ્રકારની એવી કુદરતી પ્રક્રિયા છે, નોટ નેચરલ એક્સપાન્શન ઓફ એક્ઝિસ્ટિંગ ડેઝર્ટ. એટલે કે એ કુદરતી રીતે રણનો ફેલાવ એ નથી, આ એની વ્યાખ્યામાં એને કુદરતી રીતે જે રણ ફેલાતું એને નથી કીધેલું, પરંતુ ડિગ્રેડેશન ઓફ લેન્ડ એરિડ સેમી એરિડ એન્ડ ડ્રાય સબ હ્યુમિડ એરિયાઝ. એટલે કે અમુક એવી જમીન કે જે એરિડ છે, એરિડનો મતલબ શું થાય? ખેતીલાયક જમીન, અથવા અમુક સેમી એરિડ, એરિડનો મતલબ જે છે એ શુષ્ક જમીન પણ થાય, શુષ્ક જમીન, અથવા તો સેમી એરિડ એટલે કે અર્ધ શુષ્ક જમીન, અથવા ડ્રાય સૂકી જમીન જે છે એની એનું ડિગ્રેડેશન, એની અંદર ખામી સર્જાય છે, એ જે છે ડિગ્રેડ ખરાબ થઈ જાય, એને આપણે મરુસ્થળીકરણ જે છે એ કહેવાનું છે, બરાબર. તો અહીંયા એ પ્રકારનો કોઈ ઓપ્શન જે છે એ આપેલો નથી. જો એક્ઝેક્ટ જે વ્યાખ્યા જે છે એ રીતનો તો અહીંયા કોઈ ઓપ્શન જે છે એ આપેલો જ નથી, બરાબર. એટલે આમાં પણ એક રીતે કન્ફ્યુઝન કહી શકાય કે શું છે, એટલે હું કંઈ જવાબ આપીશ નહીં. બાકી ઓફિશિયલ વ્યાખ્યા હતી એ મેં તમને કહી દીધો. બીજો આગળનો પ્રશ્ન જોઈએ તો શું વાત કરે છે કે ચોખાના ખેતરમાંથી કયો ગ્રીન હાઉસ ગેસ આવે છે? તો ચોખાના ખેતરમાંથી જે છે CH4 એટલે કે મિથેન આવતો હોય છે, મિથેન એટલે કે CH4. જો અહીંયા તમે જોઈ શકો છો આ ચોખાનું ખેતર છે, ચોખાના ખેતરને પેડી ફિલ્ડ કહેવામાં આવે, પેડી એટલે કે ડાંગર, ડાંગર એટલે તો ચોખા, બરાબર. તો મિથેન CH4 જે છે એની અંદરથી નીકળતો હોય છે, કારણ કે એની અંદર ઓર્ગેનિક એટલે કે જૈવિક પ્રક્રિયા થતી હોય છે, એના કારણે આ બધું થતું હોય છે. સૂટ પ્રદૂષક એ મોટે ભાગે શેમાંથી જોવા મળે છે? સૂટ પહેલાં તો શું છે? સૂટ એક પ્રકારનું પ્રદૂષક છે અને આ જે છે એ એરોસોલ સ્વરૂપે હોય છે. એરોસોલનો મતલબ શું? એ મતલબ કે પ્રવાહી પણ હોય છે અને ઘન પણ હોય છે, પ્રવાહી અને ઘન બંને સ્વરૂપે હોય છે. અને આ મોટે ભાગે ક્યારે જોવા મળે છે? તો જ્યારે અમુક પદાર્થોનું અપૂર્ણ દહન થાય, એટલે કે ઇનકમ્પ્લીટ કોમ્બુશન થાય, ઇનકમ્પ્લીટ અપૂર્ણ દહન થાય ત્યારે જોવા મળે છે. કો કેમ કે હું ન માનું તો જો અહીંયા તમે સબૂત જોઈ શકો, સૂટ કમ્સ ફ્રોમ ઇનકમ્પ્લીટ કોમ્બુશન ઓફ ધ કાર્બન બેઝડ મટીરિયલ. કાર્બન ધરાવતું કોઈ મટીરિયલ હોય, એવું મટીરિયલ, એવું પદાર્થ કે જેમાં કાર્બન હોય અને એનું જ્યારે અપૂર્ણ દહન થાય, ઇનકમ્પ્લીટ, ત્યારે એ જે છે ઉત્પન્ન થાય છે, તો સૂટ એટલે જવાબ બી આવશે, બરાબર. બાકી આગળનો ક્વેશ્ચન જોઈએ તો ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો જે છે, ભેજવાળા પાનખર જંગલો એ ગીરની અંદર જોવા મળે છે, બરાબર. હવે જંગલોના અલગ અલગ પ્રકાર છે, એ પણ એક રીતે કોન્સેપ્ટ છે, જીઓગ્રાફીનો ટોપિક છે, બરાબર. એ બધા તમને ખબર હોય છે કે ક્યાં કયા જંગલ જોવા મળે છે. એકવાર તમે કોન્સેપ્ટ સમજી લો તો તમને ક્યારેય વાંધો આવે નહીં કે એ ક્યાં જોવા મળે છે અને શું છે, બરાબર. બીજો પ્રશ્ન એવો પૂછે છે કે એસિડ વર્ષા અથવા એસિડ રેઇનની અંદર એસિડ રેઇનનું પ્રમાણ કેટલું હોય છે? તો એસિડ રેઇનની એનું pH જે છે એ કેટલું હોય છે? તો pH જે છે એ તમને ખ્યાલ હોય છે કે pH નામનો એક માપક્રમ છે એ સોરેન્સે ગોતેલો હતો, સોરેન્સ નામનો વૈજ્ઞાનિક હતો એણે ગોતેલો હતો. અને pH માપક્રમની અંદર 0 થી 14 આંક આપેલો હોય, 0, 1, 2, 3, 4, 5, 6 એમ 14 સુધી આંક આપેલો. અને આની અંદર બરાબર મધ્યમાં બરાબર વચ્ચે શું હોય? 7 હોય. 7નો મતલબ કોઈ પણ પ્રવાહીનું pH જે છે 7 આવે એનો મતલબ એમ કે એ તટસ્થ છે. એ શું છે? તટસ્થ છે. 7 કરતાં ઓછી કોઈ વસ્તુ આવે, ઓછી વસ્તુ આવે તો એને એસિડ માનવામાં આવે. એને શું એસિડ? ઓછી એસિડ, એવી રીતે યાદ રાખીએ. અને 7 કરતાં કોઈ વધુ હોય તો એને બેઝ માનવામાં આવે, એને બેઝ માનવામાં આવે, બરાબર. તો અહીંયા આપણને એ ખબર પડી ગઈ કે pH એસિડ રેઇન એસિડ વર્ષાવાળું પાણી હશે તો એનું pH 5-7 કરતાં તો ઓછું જશે, 7 કરતાં તો ઓછું જશે, પરંતુ ઓપ્શન જોઈએ તો બધાય 7 કરતાં ઓછા છે, બરાબર. તો એસિડ રેઇનની અંદર એનું pH જે છે એ 4-5 વચ્ચે હોય છે, 4-5 વચ્ચે હોય છે. કોઈ કેમ કે હું ન માનું તો જો અહીંયા તમે જોઈ શકો છો, આ તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા 4 pH જે છે એનું હોય છે, અથવા તો મોટે ભાગે 4.3 અથવા 4 આજુબાજુનું એનું pH રહેતું હોય છે, બરાબર, એસિડ રેઇનનું. બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે કયું ગૌણ પ્રદૂષકનું ઉદાહરણ છે? ગૌણ પ્રદૂષકનો મતલબ શું થાય? ગૌણ પ્રદૂષકનો મતલબ થાય સેકન્ડરી પોલ્યુટન્ટ. સેકન્ડરી પોલ્યુટન્ટનો મતલબ શું થાય? એનો મતલબ એવો કે જે વાતાવરણની અંદર ડાયરેક્ટ હોતો નથી, પરંતુ એ કોઈ બીજાની પ્રક્રિયા કરી, કોઈ બીજા સાથે પ્રક્રિયા કરી અને પછી ઉત્પન્ન થાય છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ તો ડાયરેક્ટ જ જોવા મળે. કઈ રીતે? કોઈ પણ વસ્તુને સળગાવી તો કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે. મિથેન, તો મિથેન પણ ડાયરેક્ટ જોવા મળે. જેમ કે આપણે પેડી ફિલ્ડ એટલે કે જે ચોખાના ને એના બધા એની અંદરથી જોવા મળે, ચોખાની અંદરથી જે છે મિથેન ઉત્પન્ન થતું હોય, એટલે કે જે ડાયરેક્ટ જોવા મળતું હોય. પછી આજે ઉષ્ણકટિબંધીય ઓઝોન, ઉષ્ણકટિબંધીય ઓઝોનનો મતલબ શું છે? સ્ટેટોસ્ફેરિક ઓઝોન, તો એ પણ ડાયરેક્ટ જોવા મળતું હોય. અહીંયા O3 ઓઝોન વાયુ જે છે જોવા મળતું છે, પરંતુ વાતાવરણનો ઓઝોન જે છે, વાતાવરણનો ઓઝોન એ ડાયરેક્ટ જોવા મળતો નથી, એ ઇનડાયરેક્ટ રીતે જોવા મળે છે, એટલે એ ગૌણ પ્રદૂષક છે. કેમ? કારણ કે આજે વાતાવરણનો ઓઝોન જે છે, હકીકતમાં વાતાવરણમાં કોઈ ઓઝોન જોવા મળતો નથી, પરંતુ સૂર્યના કિરણો જ્યારે અહીંયા પહોંચી જાય છે, સૂર્યના કિરણો પહોંચી જાય છે અને એની અંદર અમુક પ્રકારનું તાપમાન એ બધું વધી જાય છે, અને એ જ્યારે લાઇટ એટલે કે સૂર્યપ્રકાશ અને અમુક પ્રકારના ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે આ વાતાવરણના ઓઝોનનું નિમણૂક એનું નિર્માણ થાય છે, બરાબર. આને ઇંગ્લિશમાં ટ્રોપોસ્ફેરિક ઓઝોન પણ કહેવામાં આવે છે. તો આ સેકન્ડરી પોલ્યુટન છે, કારણ કે એ મૂળભૂત રીતે જોવા મળતો નથી, પરંતુ પ્રક્રિયા કરી અને પછી જોવા મળે છે. જે કોઈ પણ પ્રક્રિયા કરી અને પછી જોવા મળે એને આ ગૌણ પ્રદૂષક કહેવામાં આવે. તો આનો આન્સર જે છે આ વાતાવરણીય ઓઝોન આવશે, બરાબર. બીજો ક્વેશ્ચન જોઈએ તો ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપનારા વિવિધ ગ્રીન હાઉસમાં એનો સાચો ક્રમ કહેવાનો, એટલે કે સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ
ગ્રીનિંગમાં કોણ ફાળો આપે છે? તો સૌથી વધુ ફાળો આપવાની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ફાળો આપે છે. બીજા નંબરે વાત કરીએ તો સીએચ ફોર મિથેન જે છે સૌથી વધુ ફાળો આપે છે. ત્રીજા નંબરે સીએફસી અને એન ટુ આવી રીતે ફાળો આપે છે. અહીંયા જોયા તમે એનું સબૂત જોઈ શકો છો. સૌથી વધુ જે છે કાર્બન ડાયોક્સાઇડ છે, બીજા નંબરે મિથેન છે, બરાબર. અહીંયા અને બીજા બધા નાઇટ્રસ ઓક્સાઇડ ને એ બધા તમે જોઈ શકો છો, બરાબર. બીજો પ્રશ્ન જોઈએ, ઉષ્ણકટિબંધીય વરસાદી હવન. ઉષ્ણકટિબંધનો મતલબ શું થાય? ઉષ્ણકટિબંધનો મતલબ થાય ટ્રોપિકલ, ટ્રોપિકલ. વરસાદનો મતલબ શું થાય? રેઇન. અને વનનો મતલબ થાય ફોરેસ્ટ, એટલે કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. ઉષ્ણકટિબંધની અંદર જે ફોરેસ્ટ જંગલ જોવા મળતા હોય એની લાક્ષણિકતા શું છે? તો ઉષ્ણકટિબંધમાં જે પહેલાં તો જંગલો જોવા મળતા હોય અહીંયા ગરમી ખૂબ વધારે પડતી હોય, ગરમી ખૂબ વધારે પડતી હોય એટલે વરસાદ ખૂબ વધુ આવતો હોય, અને વરસાદ ખૂબ વધુ આવતો હોય એટલે ફળદ્રુપ, યાની જમીન કેવી હોય? હંમેશા ફળદ્રુપ હોય. એટલે ફળદ્રુપ હોય એ તો આવશે જ, તો બિન ફળદ્રુપ વાળો તો આવશે જ નહીં, બરાબર. એટલે ડાયરેક્ટ તમે જવાબ પહોંચી જશો બિન આ ફળદ્રુપ. અને અપવાદરૂપ જૈવ વિવિધતા, યાની જૈવ વિવિધતા જે છે એ અનલિમિટેડ હોય છે, ઘણી બધી જૈવ વિવિધતા જોવા મળે છે. ઉષ્ણકટિબંધ એટલે શું? પહેલાં તો એ પણ તમે સમજી લો કે આ પૃથ્વીનો ગોળો છે, બરાબર. વચ્ચેથી જે છે એ વિષુવવૃત્ત નીકળે છે, અને 23.5 ડિગ્રી ઉપર ઉત્તરમાં શું આવેલું છે? એ કર્કવૃત્ત આવેલું છે, અને 23.5 ડિગ્રી નીચે મકરવૃત્ત આવેલું છે. તો આ બંનેની વચ્ચેની જે જગ્યા જે છે એને શું કહેવામાં આવે છે? એને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. ઉષ્ણ એટલે ગરમ. આ જગ્યા જે છે હંમેશા ગરમ રહે છે. કેમ? કારણ કે સૂર્યના કિરણો એ સીધા પડે છે, સૂર્યના કિરણો સીધા પડે છે એટલે આ જગ્યા ગરમ રહે છે, અને ગરમ રહે છે એટલે તો ત્યાં વધુ વરસાદ આવે છે. કારણ કે જે વસ્તુ ગરમ થશે તો ગરમ પાણી જે છે પાણી ગરમ થશે એટલે વરાળ બનશે, અને ઉપર જઈને વાદળા બનાવશે, અને વરસાદ વધુ આવશે. વરસાદ વધુ આવશે તો શું થશે? ફળદ્રુપ જમીન બનશે, બરાબર. જમીન ફળદ્રુપ બનશે અને જૈવ વિવિધતા પણ વધુ જોવા મળશે, બરાબર. તો આ બધા કોન્સેપ્ટ છે એ તમને ખબર હોવી જોઈએ. એના જીઓગ્રાફીના ઘણા બધા વિડીયો બનાવેલા છે, એમાં એ બધું સમજાવેલું છે, એ તમે જોઈ લેજો. બીજો પ્રશ્ન એ પૂછેલો છે કે આર્ટિકના વાતાવરણની અંદર આર્ટિક સમુદ્ર પણ છે અને આર્ટિક નામનો પ્રદેશ પણ છે, એના વાતાવરણ ઉપર દેખરેખ રાખવા માટે, મોનિટરિંગ કરવા માટે તાજેતરમાં એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. કયો? આર્કટિકા એમ. આર્કટિકા એમ નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. કોણે કર્યો છે? તો રશિયાએ આ ઉપગ્રહ લોન્ચ કર્યો છે, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો, ધ હિન્દુનો આર્ટિકલ છે, થોડા સમય પહેલાં જ તે મૂકેલો છે, બરાબર. 2021ની અંદર 1 માર્ચનો તે રશિયાએ આ પ્રકારનો મોનિટરિંગ કરવા માટેનો આ ઉપગ્રહ લોન્ચ કર્યો છે, બરાબર. ધ હિન્દુનું એનાલિસિસ આપણે રોજ સવારે 7 વાગે જોઈએ છે, બરાબર. રોજ સવારે 7 વાગે એમાં પણ આપણે આ ન્યૂઝ જે છે એ ચર્ચા કરેલી હતી માર્ચની અંદર, બરાબર. જો તમે નવા હોય તો તમારે ધ હિન્દુને એ બધું જોવું હોય તો તમે ગુજરાતીમાં એનું એનાલિસિસ રોજ સવારે 7 વાગે છે એ જોઈ શકો છો, બરાબર. બીજો ક્વેશ્ચન જોઈએ તો WHO એવો અહેવાલ આપેલો છે. શું અહેવાલ આપેલો છે? કે 2050 સુધીમાં કેટલા લોકો જે છે એ કેટલા લોકોમાંથી એક લોકોને જે છે એ કાનમાં સાંભળવાની સમસ્યા છે, એટલે હિયરિંગ લોસ છે, એમની સાંભળવાની સમસ્યા જે છે સાંભળવાનું એમને ઓછું થઈ જશે. તો 4માંથી 1 લોકો જે છે એને આ પ્રોબ્લેમ થઈ જશે. WHO પોતાના રિપોર્ટની અંદર આ કીધેલું છે, 4માંથી 1, બરાબર. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે 1 in 4 ઓફ ધ વર્લ્ડ પોપ્યુલેશન વિલ હેવ સફર ફ્રોમ હિયરિંગ પ્રોબ્લેમ, એટલે કે 4માંથી 1 વ્યક્તિ જે છે હિયરિંગ પ્રોબ્લેમ સાંભળવાની સમસ્યા થશે 2050 સુધીમાં WHOના મત પ્રમાણે, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ તો શું વાત કરે છે કે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી અનુસાર વૈશ્વિક ઉર્જા સંબંધિત કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન આ 2020ની કોવિડની મહામારીના કારણે કેટલા ટકા ઘટી ગયું છે? એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું જે એમિશન જે છે એ 2020માં પેન્ડેમિકના કારણે કેટલું ઘટી ગયું છે? તો એ જે છે એ આ 5.8% જેટલું ઘટી ગયું છે, બરાબર. 5.8%, જો અહીંયા તમે જોઈ શકો છો 2020 સુધીમાં 5.8% ઘટી ગયું છે. લાઈવ મિન્ટનો આર્ટિકલ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. આના મત પ્રમાણે તો આન્સર એનો અહીંયા તમે જોઈ શકો છો, સી 5.8% આવશે, બરાબર. આગળ બીજો ક્વેશ્ચન એવો પૂછેલો છે કે સેબીએ તાજેતરમાં મોટી કંપનીઓની પ્રારંભિક લોક પ્રસ્તાવ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ જે છે એમાં 10%ની બદલે ઘટાડો કરી નાખ્યો છે. તો 10%થી ઘટાડી અને કેટલો કરી નાખ્યો છે? તો એ તમને ખબર હોય છે, 10%થી ઘટાડીને 5% કરી નાખેલો છે, બરાબર. જો અહીંયા તમે એનો પણ આર્ટિકલ જોઈ શકો છો, એનું પ્રૂફ પણ તમે અહીંયા જોઈ શકો છો. પછી બીજો ક્વેશ્ચન એવો પૂછેલો કે જૈવ વિવિધતા સંચાલક સમિતિનું મુખ્ય કાર્ય શું છે? એટલે કે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી BMC બનાવવામાં આવી હતી, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી, એનું મુખ્ય કાર્ય શું હતું? તો એનું મુખ્ય કાર્ય હતું કે સ્થાનિક લોકો જે છે એની સાથે પરામર્શમાં રહીને પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર તૈયાર કરવું, એક પ્રકારનું લોકલ રજિસ્ટર તૈયાર કરવાનું હતું કે જેની અંદર લોકોની સાથે જોડાયેલી બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા જે છે એ જોવા મળતી હોય. એ રજિસ્ટરની અંદર બધું લખવાનું કે લોકો સાથે જોડાયેલી કેટલી જૈવ વિવિધતા જે છે જોવા મળે છે. તો આનો આન્સર જે છે બી આવશે. કો કેમ કે હું ન માનું તો જો અહીંયા સબૂત જોઈ શકો છો, મેઇન ફંક્શન ઓફ ધ BMC એટલે કે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી પ્રિપેર પીપલ્સ બાયોડાયવર્સિટી એટલે કે લોકોનું બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા સાથે જોડાયેલું એક રજિસ્ટર બનાવવાનું, કન્સલ્ટેશન વિથ લોકલ પીપલ, અને લોકલ લોકો જે છે એની સાથે મળીને આ કાર્ય કરવાનું. અને આના કારણે એક બીજો ફાયદો પણ થશે, શું? કે લોકો પાસે જે કોમ્પ્રિહેન્સિવ વ્યાપક રીતની માહિતી જે છે એના વિશે પણ આપણને ફાયદો થશે. ઘણી બધી વાર ગામડાની અંદર અથવા જંગલમાં રહેતા લોકોને અમુક પ્રકારની વનસ્પતિની એની માહિતી હોય, અમુક એવી વનસ્પતિની પણ એમને માહિતી હોય કે જે દવા તરીકે કાર્ય કરતી હોય, બરાબર. તો આ બધી વસ્તુ આનું રજિસ્ટર બનાવી નાખવી તો આપણને એ ફાયદો થઈ શકે છે, બરાબર. જો થોડા સમય પહેલાં આ ચર્ચામાં હતું
એની પણ આપણે થોડી વાત કરી લઈએ. BMC એટલે કે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી, આ કઈ રીતે બનાવવામાં આવેલી હતી? તો કે બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002 નો કાયદો હતો, એ કાયદા અનુસાર બનાવવામાં આવેલી હતી. આ તમે યાદ રાખી લો. બીજી વાર પરીક્ષામાં એવું પૂછી લે કે BMC બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી એ કયા કાયદા અનુસાર બનાવેલી હતી? તો બાયોડાયવર્સિટી એક્ટ અનુસાર બનાવેલી હતી 2002ના. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? કે પ્રમોટિંગ કન્ઝર્વેશન, સસ્ટેનેબલ યુઝ એન્ડ ડોક્યુમેન્ટેશન ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી. જેટલી પણ જૈવ વિવિધતા જે છે, જૈવ વિવિધતા એનું કન્ઝર્વેશન, એના સંવર્ધનને આપણે પ્રમોટ કરવાનું છે અને એનો આપણે ટકાઉ રીતે ઉપયોગ કરવાનો છે, એટલે કે સસ્ટેનેબલ યુઝ કરવાનું છે, અને એનું ડોક્યુમેન્ટેશન કરવાનું છે, એના કાગળિયા દસ્તાવેજ જે છે એ તૈયાર કરવાના છે આખા દેશની અંદર. અને આનું કમ્પોઝિશન જોઈએ તો એની અંદર એક ચેરમેન હોય છે અને 6 કરતાં ઓછા સભ્યો હોય છે, બરાબર. 6 કરતાં વધુ સભ્ય એની અંદર હોઈ શકે નહીં. અને એમાં પણ 18% ઓછા લોકો જે છે એ SC ST ના હોવા જોઈએ, બરાબર. એની કરતાં ઓછા હોઈ શકે નહીં, બરાબર. અને એના ફંક્શન જો અહીંયા તમે જોઈ શકો છો શું કાર્ય છે ને એ બધું અહીંયા તમે જોઈ શકો છો. PIB નો આ આખો ડેટા છે. બીજો પ્રશ્ન જોઈએ તો વાત કરીએ છીએ કે શ્રીલંકાએ ભારત અને ખાલી જગ્યા દ્વારા નામાંકન થયેલા પક્ષકારો સાથે કોલંબો સાઉથ પોર્ટના વેસ્ટ કન્ટેનર ટર્મિનલને વિકસાવવાની મંજૂરી આપેલી. તો શ્રીલંકાએ ભારતને મંજૂરી આપેલી છે. ભારત અને જાપાન આ બંનેને એવું કીધેલું છે કે કોલંબોની અંદર જે આ સાઉથ પોર્ટ બનાવવાનું છે, એક પોર્ટ બનાવવાનું છે, અને એનું વેસ્ટ કન્ટેનર જે છે ભારત બનાવી શકશે. હકીકતમાં આ વાત કંઈક એવી હતી કે ઇસ્ટ કન્ટેનર જે છે એ પણ ભારતે બનાવવાનું હતું, પરંતુ પછી શ્રીલંકાએ આજે ઇસ્ટ કન્ટેનરનો પ્રોજેક્ટ જે છે એ આખે આખો ચીનને આપી દીધેલો હતો, નહીંતર પહેલાં એ ભારતે બનાવવાનો હતો. અને ચીન જે છે એ આખે આખું ઇસ્ટ કન્ટેનર જે એ બનાવે છે, એટલે પછી શ્રીલંકાએ ભારતને રાજી રાખવા માટે એવું કીધું કે સારું વાંધો નહીં, આ વેસ્ટ કન્ટેનર જે છે એ હવે તમે બનાવી નાખશો અને ઇસ્ટ કન્ટેનર જે છે એ કોણ બનાવી નાખશે? તો એ જે છે એ ચીન બનાવી નાખશે, બરાબર. તો આ જીઓ પોલિટિક્સનો એક ખૂબ મોટો ગેમ, આ ખૂબ મોટી ગેમ ચાલતી હતી. ચાઇનામાં આપણે ઘણી બધી વાર આના વિશે વાત કરેલી છે. ચાઇનાની સ્ટ્રિંગ ઓફ પલ્સ જે પોલિસી જે છે એ પણ આની સાથે જોડાયેલી છે. કઈ રીતે જોડાયેલી છે એનો અલગ વિડીયો બનાવેલો છે, એ બધો તમે જોઈ લેજો, બરાબર. તો આનો જવાબ આપણે જોઈએ તો ભારત અને જાપાનને આ મંજૂરી આપેલી છે, બરાબર. તો જવાબ જાપાન આવશે. બીજો પ્રશ્ન જોઈએ તો ભારત દ્વારા વ્યાપારી હેતુ માટે ઉપલબ્ધ લગત તમામ બાબતો ખાલી જગ્યાના પુનર્લાવલોકન હેઠળ આવે છે. એટલે વેપારી બાબતની કોઈ પણ વસ્તુ હોય તો એ કોના અંતર્ગત આવે છે? તો વેપાર બાબતની કોઈ પણ વસ્તુ હોય તો વાણિજ્ય મંત્રાલય એટલે કે કોમર્સ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે. તો જવાબ કોમર્સ મિનિસ્ટ્રી જે છે એ આવશે, બરાબર. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ તો ઉચ્ચ ટ્રોપિકના અંતર્ગત આપણે ફૂડ ચેઇનની અંદર ઉપર જતા જઈએ તો રસાયણોના સંકેન્દ્રણને શું કહે છે? તો રસાયણોનું જે આજે ઉપર જતા જઈએ જે સંકેન્દ્રણ થાય એને બાયોમેગ્નિફિકેશન કહેવાય. બાયોમેગ્નિફિકેશન એટલે શું? મેં તમને હમણાં થોડી વાર પહેલાં તેનો કોન્સેપ્ટ સમજાવેલો હતો, એ જ આ પ્રકારની વસ્તુ કહે છે. આ પહેલાં તો ટ્રોપિક એટલે શું એ સમજો. પહેલાં કોઈ વસ્તુ જે છે પ્રાઇમરી લેવલનું પ્રોડક્શન હોય, એટલે કે પહેલાં શું હોય તો કે ઘાસ હોય. ઘાસને કોણ ખાય? તો એની ઉપરની જે વસ્તુ પ્રાઇમરી કન્ઝ્યુમર જે છે એને ખાય, એટલે કે હરણ એ કોઈ વસ્તુ ખાય, બરાબર. તો એ માની લો કે ઘાસની અંદર જે કોઈ ઝેર આવી ગયું છે, બરાબર, DDT અથવા આવી કોઈ વસ્તુ, તો હરણ એને જે ખાશે, પ્રાઇમરી કન્ઝ્યુમર એને ખાશે, તો એ હરણની અંદર એ જે ઝેર આવશે એ આની કરતાં વધુ આવશે. કેટલું વધુ આવશે? 10 ગણું વધુ આવી જશે. તો એને બાયોમેગ્નિફિકેશન કહેવાય. તો ફૂડ ચેઇનની અંદર આજે ઉપર જતા આ પ્રાઇમરી કન્ઝ્યુમર છે, એવી રીતે સેકન્ડરી કન્ઝ્યુમર આવશે, હરણને સિંહ ખાશે, બરાબર. તો એની અંદર તો એ ઝેરની અસર એની કરતાં પણ વધુ થશે. તો આ જે સંકેન્દ્રણ થાય, એને બાયોમેગ્નિફિકેશન કહેવાય, બરાબર. બાયોમેગ્નિફિકેશન મેં તમને હમણાં ડિટેલમાં સમજાવી દીધું, બાકી જો અહીંયા પણ તમે ગ્રાફિક દ્વારા સમજી શકો છો. જેમ કે જો આ ઘાસ છે, ઘાસની અંદર અમુક પ્રકારનું ઝેર આવી ગયું છે, કેટલું? બે ઝેર છે. પરંતુ જેવી રીતે માછલી આ ઘાસને ખાશે તો એની અંદર ઝેરનું પ્રમાણ વધી જશે, વધીને કેટલું? 4 થઈ જશે. આ ખાલી ગ્રાફિક સ્વરૂપે સમજાવવા માટે કીધેલું છે, હકીકતમાં એ 10% જેટલું વધી જાય. કેમ? કારણ કે લિન્ડનના નિયમ પ્રમાણે એ વધી જાય. હવે માછલીને જ્યારે મનુષ્ય ખાશે તો એની અંદર ઝેરનું પ્રમાણ ઓર વધી જશે. જો અહીંયા ઘણા બધા જે છે આ પીળા કલરનું ઝેર જે છે ઘણું બધું વધી જાય છે, તો એનું બાયોમેગ્નિફિકેશન કહેવાય, બરાબર. એ કોન્સેપ્ટ તમને ખબર હોય છે, કારણ કે UPSCની અંદર આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે બાયોમેગ્નિફિકેશનની સાચી વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે, બરાબર. તો આ બધા પ્રશ્ન તમને ખબર હોવી જોઈએ. હવે બીજો પ્રશ્ન જોઈએ તો શું વાત કરે છે? બીજો પ્રશ્ન કહે છે કે સાઇટ્સનું સચિવાલય એનું સેક્રેટરીએટ ક્યાં આવેલું છે? તો એનું સેક્રેટરીએટ અહીંયા તમે જોઈ શકો છો, જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. જીનીવાની અંદર આવેલું છે, જીનીવા સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. તો એ આન્સર જે છે અહીંયા જીનીવા આવી જશે, બરાબર. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો શું વાત કરે છે કે આ નીચેના પૈકી કાર્બનના કયા સક્રિય સમુચ્યો એટલે કે જે આ કાર્બન જે છે એ સૌથી વધુ ક્યાં સંકળાયેલો છે, અથવા કાર્બન સાયકલની અંદર, કાર્બનના ચક્રિયાની અંદર સૌથી વધુ કાર્બન ક્યાં આવેલો છે, એટલે કે સૌથી મોટો ફાળો કોનો છે? તો સૌથી મોટો ફાળો જે છે એ સમુદ્રનો છે, કારણ કે સૌથી વધુ કાર્બન જે છે એ સમુદ્રની અંદર ફસાયેલો છે, જેને બ્લુ કાર્બન કહેવામાં આવે છે, બરાબર. કાર્બનના પણ અલગ અલગ પ્રકાર છે, એના વિશે પણ મેં અલગ અલગ વિડીયો બનાવેલા છે, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય, બરાબર. તો આનો જવાબ જે છે એ સમુદ્રની અંદર આવશે. બીજો ક્વેશ્ચન જોઈએ તો વાત કરે છે કે ભારતમાં નીચેના પૈકી કયા સ્થળે પ્રથમ પ્રયત્નના આધારે સંયુક્ત વન વ્યવસ્થાપન એટલે આજે કમ્યુનિટી ફોરેસ્ટ રિઝર્વનો આઈડિયા કઈ રીતે આવેલો હતો? કમ્યુનિટી એટલે કે સંયુક્ત રીતે બધી કમ્યુનિટી, બધા સમુદાયો ભેગા થઈ અને ફોરેસ્ટ જંગલનું સંરક્ષણ કરશે એવો વિચાર જે છે એ ક્યાંથી આવેલો હતો? આવું નક્કી કોણે કરેલું હતું? તો આવો વિચાર સૌ પ્રથમ જે છે એ પશ્ચિમ બંગાળની અંદર આવેલો હતો, અને પશ્ચિમ બંગાળની અંદર એક જંગલ હતું, એ જંગલનું નામ હતું અરબરી જંગલ જે છે અહીંયા આ વિચાર આવેલો હતો. કોકિમ કે હું ન માનું તો જો અહીંયા તમે જોઈ શકો છો, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ અથવા તો કમ્યુનિટી, જોઈન્ટ એટલે કે સંયુક્ત રીતે બધા લોકો ભેગા થઈ અને કમ્યુનિટી
સંયુક્ત સ્વરૂપે જે છે એ જંગલનું જે છે એ મેનેજમેન્ટ કરશે. તો આ વિચાર જે છે એ 1980ની અંદર વેસ્ટ બેંગોલ પશ્ચિમ બંગાળની અંદર આવેલો હતો અને અરાબરીનું વૃક્ષ હતું અને અરાબરીનું જંગલ હતું અને સાલનું વૃક્ષ ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે આજે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ જે છે એનું કાર્ય કરશું. તો બીજી વાર પણ પ્રશ્ન પૂછી જઈએ કે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટનો આઈડિયા જે છે એ વેસ્ટ બેંગોલના અરાબરીની અંદર આ આઈડિયા જે છે એ આવેલો હતો, બરાબર. બીજો પ્રશ્ન પૂછેલો છે કે આ પશ્ચિમ ઘાટની અંદર જે જૈવ વિવિધતા હોટસ્પોટ એટલે કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ જે આવેલું છે એનું સાચું આપણે સાચા વિધાન જે છે એ કહેવાના છે. અલગ અલગ વિધાન આપેલા છે, પરંતુ જો હવે અહીંયા તમે હવે પહેલો વિધાન આવે કે 5000થી વધુ ફૂલછોડ, 140થી વધુ સસ્તન પ્રાણી અને 500, હવે આ બધું જે છે તમને ખબર ન હોય બરાબર કે આ સાચું છે ખોટું છે. બીજામાં એવું આપેલું છે કે 325થી વધુ લુપ્ત થતી પ્રજાતિ, આ મને એક મારા મત પ્રમાણે તમને ખબર હોય ન હોય બરાબર. પરંતુ તમે ચોથા નંબરનું વિધાન જોશો તો પશ્ચિમ ઘાટ જે છે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો આ તો બધાને ખબર જોઈએ કે બરાબર, હા સાચી વાત છે. પશ્ચિમ ઘાટ વેસ્ટર્ન ઘાટ જે છે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એટલે ચોથું વિધાન તો બિલકુલ સાચું છે. અને ચોથું વિધાન ધરાવતો એવું માત્ર એક જ ઓપ્શન છે, એટલે ડાયરેક્ટ તમે જવાબ સુધી પહોંચી જાઓ 1, 2, 3 પર, બરાબર. હવે પરીક્ષાની અંદર આપણી પાસે એટલો બધો ટાઈમ ન હોય એટલે ડાયરેક્ટ આપણે આ ચોથું વિધાન જોઈને જે છે 1, 2, 3, 4 સુધી પહોંચી જવાનું, કારણ કે બીજા પણ ક્વેશ્ચન જે છે એના આન્સર જે છે આપવાના હોય છે, બરાબર. જો વેસ્ટર્ન ઘાટ તમે જોઈ શકો છો એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને તમે આ વેસ્ટર્ન ઘાટ જે છે એ પણ તમે જોઈ શકો છો, ગુજરાતથી એ ચાલુ થાય છે, ડાંગથી ચાલુ થાય છે. બીજો પ્રશ્ન જોઈએ, નાગોયા પ્રોટોકોલ એ કોની સાથે સંબંધિત છે. હવે તમે ઘણા જીપીએસસીની પરીક્ષા આપતા હશો તો તમને ખબર છે કે જીપીએસસી ક્લાસ 1-2ની હમણાં થોડા સમય પહેલાં જે એક્ઝામ ગઈ એની અંદર પણ સેમ આ જ ક્વેશ્ચન પૂછેલો હતો કે નાગોયા પ્રોટોકોલ જે છે એ કોની સાથે સંબંધિત છે. તો નાગોયા પ્રોટોકોલ થાય હિન્દુમાં પણ આપણે ઘણી બધી વાર વાત કરેલી છે. નાગોયા પ્રોટોકોલ જે છે એ જૈવિક સંસાધનોની ઉપલબ્ધિ અને લાભ વહેંચણી એટલે કે બેનિફિટ શેરિંગ એની સાથે જોડાયો છે. આનો જવાબ જે છે સી આવશે, જૈવિક સંસાધનો સાથે જોડાયો છે. જો અહીં તમે જોઈ શકો છો નાગોયા પ્રોટોકોલ જે છે એક્સેસ ટુ જીનેટિક રિસોર્સિસ એટલે કે જેટલા પણ જીનેટિક રિસોર્સિસ છે, જીનેટિક જીન જનીન સાથે સંબંધિત જેટલા પણ સંશોધનો આજે રિસોર્સિસ છે એનો આપણે ઉપયોગ કરવાનો, એની સુધી એક્સેસ કરવાનો અને ઇક્વિટેબલ શેરિંગ બધા લોકોની વચ્ચે એનો જે બેનિફિટ ફાયદો જે છે એ બધા લોકોની વચ્ચે એક સમાન રીતે વહેંચવાનો છે. નાગોયા પ્રોટોકોલ એમ એની વાત કરે છે, 2014માં એ લાગુ થયેલો હતો, બરાબર. બીજો આગળ ક્વેશ્ચન પૂછે છે કે પર્યાવરણની અસરથી પર્યાવરણીય અસરની આકારણીમાં કઈ એની પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે એટલે કે પર્યાવરણનું આપણે જ્યારે મૂલ્યાંકન કરવાનું એની આપણે જે આકારણી એનો ગ્રાફ અથવા ચાર્ટ અથવા ડેટાને એ બધું બનાવવાનું હોય તો એમાં કઈ કઈ વસ્તુ પહેલાં કરવાની, સ્કોપિંગ પહેલાં કરવાનું, સ્ક્રીનિંગ કરવાનું, ઇવેલ્યુએશન એસેસમેન્ટ શું પહેલાં કરવાનું, તો એનો આન્સર તમે ડાયરેક્ટ જોઈ શકો છો. સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરવાનું હોય, પછી સ્કોપિંગ કરવાનું આવે, પછી જે છે આ અલગ અલગ વસ્તુ જે છે એ કરવાની હોય. તો સ્ક્રીનિંગ અને સ્કોપિંગ ઉપરથી તમે જોઈ શકો છો કે સ્ક્રીનિંગ આ પહેલાં સ્ક્રીનિંગ અને સ્કોપિંગ પછી એસેસમેન્ટ અને પછી ઇવેલ્યુએશન, તો આન્સર બી આવશે આનો, બરાબર. તો જવાબ તમને ખબર જોઈએ. જો કે આમાં તમે થોડુંક વિચારો આ બધા ઉપર વિચારો તો પણ તમને ખબર પડી જાય કઈ રીતે ખબર પડી જાય. હવે જો પહેલાં તમે એવું કીધું છે એસેસમેન્ટ એટલે કે આકારણી, તો પહેલાં તો આકારણી કઈ રીતે કરી શકે, આકારણીનો મતલબ તમે શું સમજો કે જમીનની અંદર જઈને આવી રીતે લીટા દોરવાના અથવા આવી રીતે આકારણી કરવાનું, તો એ આકારણી તાત્કાલિક કઈ રીતે કરે, પહેલાં સ્ક્રીનિંગ ને એવું બધું કરે ત્યારે તો આકારણી કરી શકે ને, પછી મૂલ્યાંકન ને એવું બધું ક્યારે કરી શકે, મૂલ્યાંકન ક્યારે કરી શકે, જ્યારે બધો ડેટા ભેગો થાય ત્યારે કરી શકે, તો એ તો છેલ્લે ભેગો થવાનું, તો એ લાસ્ટમાં જવાનું છે. તો આવી રીતે થોડીક કોમન સેન્સનો ઉપયોગ કરી એને પણ જવાબ સુધી પહોંચી શકાય છે, બરાબર. બીજો પ્રશ્ન એવો પૂછે છે કે ગોવિંદ રાજન સમિતિ એનો અહેવાલ કોની સાથે સંબંધિત છે, બરાબર. હવે એ મને ખ્યાલ નથી, પરંતુ 99% તો જ્યાં સુધી મેં વાંચેલું છે ત્યાં સુધી આનો જવાબ બી આવે છે કે પર્યાવરણ અને આની એમાં જે વિલંબ થતો હોય પર્યાવરણની મંજૂરીના કારણે અમુક પ્રોજેક્ટની અંદર મોડું થતું હોય છે, તો એની માટે આ સમિતિ જોડાયેલી છે, પરંતુ એક્ઝેક્ટ હું શ્યોર નથી, બરાબર. બાકી બીજો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કઈ પ્રજાતિ જે છે ગુજરાતમાં જોવા મળતી નથી એટલે કે ગુજરાતની પ્રજાતિ નથી. પહેલી એની વાત કરે છે ઘોરાડ એટલે કે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ખડમોર એટલે કે લેસર ફ્લોરિકન, અને આ હબારા બસ્ટર્ડ અને આ જે સ્વેમ્પ જંગલી તીતર આ બધાની વાત કરે છે, બરાબર. હવે જો ઘોરાડની વાત કરીએ તો ગુજરાતની અંદર તો કચ્છની અંદર એનું અભયારણ્ય આવેલું છે, એનું ખૂબ મોટું અભયારણ્ય આવેલું છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અથવા ઘોરાડ માટેનું અભયારણ્ય, એટલે એ તો જોવા મળે છે, એ તો બિલકુલ સાચી વાત છે. ખડમોર જે છે લેસર ફ્લોરિકન એ પણ ગુજરાતમાં જોવા મળે છે. થોડા સમય પહેલાં મેં તમને કીધેલું હતું કે આનું જીઓ ટેગિંગ કરવામાં આવેલું હતું, જીઓ ટેગિંગ, બરાબર. અને આનું મેં એક અલગ જ વિડીયો બનાવેલો હતો અને ત્યારે મેં તમને કીધું હતું કે ચાર પ્રકારના બસ્ટર્ડ, ચાર પ્રકારના ઘોરાડ જોવા મળે છે અને એમાંથી ગુજરાતમાં કેટલા જોવા મળે છે એ પણ મેં તમને કીધેલું હતું, બરાબર. આ સ્વેમ્પ ફ્રેન્કલિન જે છે એ પણ ગુજરાતની અંદર જોવા મળે છે. તો આ જે હબારા બસ્ટર્ડ જે છે એ ગુજરાતમાં જોવા મળતું નથી, તો આનો આન્સર જે છે બી આવશે. કો કેમ કે હું ન માનું, તો જો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ બસ્ટર્ડ સેન્ચ્યુરી અહીંયા જે છે આ ઘોરાડ જે છે એ તો જોવા મળે છે, એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અહીંયા તમે એનો ફોટો પણ જોઈ શકો છો, એ અહીંયા જોવા મળે છે, બરાબર. પછી એક મિનિટ પછી જો આપણે વાત કરીએ લેસર ફ્લોરિકન, લેસર ફ્લોરિકનને ગુજરાતની અંદર કહેવાય ખડમોર, તો ખડમોર તો ગુજરાતની અંદર જોવા મળે છે, બરાબર. તો એ જો અહીંયા કચ્છને એ બધી અલગ અલગ જગ્યાએ કીધેલું છે ગુજરાતમાં જોવા મળે છે. અને મેં તમને કીધું થોડા સમય પહેલાં મેં વિડીયો બનાવેલો, તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપવાની કોશિશ કરીશ,
કે ગુજરાતી આ જે કમલ કર નાખ્યો હતો એની લિંક હું આપી દઈશ બરાબર એ વિડીયો મેં બનાવેલો હતો. પછી આ સ્વામ્પ ફ્રેન્કોલિન જે છે, સ્વામ્પ ફ્રેન્કોલિન આ શક્કરબાગની અંદર જોવા મળે છે. શક્કરબાગ જૂનાગઢ જે છે અહીંયા જોવા મળે છે. આ તમે એનો ફોટો જોઈ શકો છો બરાબર. હવે બીજી જે ચોથા નંબરનું વાત હતું આ હોવબારા બસ્ટર્ડ જે છે એ ગુજરાતમાં જોવા મળતું નથી, પરંતુ એકવાર જોવા મળી ગયું હતું. થોડા સમય પહેલાં જ મળેલું હતું, થોડા સમય પહેલાં, પરંતુ એ થોડા સમય પહેલાં જે મળેલું હતું એ ઈજા પામેલી હાલતમાં હતું. ઈજા એટલે કે ઇન્જર્ડ હતું, ઇન્જર્ડ એ કચ્છની અંદર જોવા મળેલું હતું, ઇન્જર્ડ. અને એવું માનવામાં આવતું હતું કે એ કઝાકિસ્તાનથી આવેલું હતું અને કચ્છની અંદર જોવા મળેલું હતું, ઈજા થઈ અને આવેલું હતું, જો અહીંયા ઈજા થયેલું જોવા મળે છે. અને પછી એ મૃત્યુ પામી ગયું હતું. ધાંગધ્રાની અંદર એની સારવાર કરવામાં આવી હતી અને પછી તરત જ એ મૃત્યુ પામી ગયેલું હતું. મોટે ભાગે એ જોવા મળતું નથી બરાબર. જો અહીંયા જોઈ શકો છો તમે કે આ ઇન્જર્ડ હોવબારા બસ્ટર્ડ જે છે, હોવબારા બસ્ટર્ડ એ આવેલું હતું, માઇગ્રેટેડ. અને એવું માનવામાં કે ધેય મે હેવ માઇગ્રેટેડ ફ્રોમ કઝાકિસ્તાન, કદાચ એ કઝાકિસ્તાનથી આવેલું હશે અને એ પછી તાત્કાલિક મરી પણ ગયું હતું, એટલે એ ગુજરાતમાં જોવા મળતું નથી, પરંતુ એકવાર જોવા મળી ગયું હતું બરાબર. તો આ પણ તમને ખબર હોય છે. બીજી વાર એવો પણ ક્વેશ્ચન પૂછે છે કે તાજેતરમાં એક પક્ષી જે છે, એક બસ્ટર્ડનું કયું બસ્ટર્ડ જે છે એ કઝાકિસ્તાનથી માઇગ્રેટ થઈને આવેલું હતું અને એનું તાજેતરમાં મૃત્યુ થયેલું છે ધાંગધ્રાની અંદર, તો એ આ હોવબારા જે છે આવેલું છે. ધાંગધ્રા જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ધાંગધ્રા જે છે એ સુરેન્દ્રનગરનો એક તાલુકો છે, સુરેન્દ્રનગરની અંદર આવેલું છે. અને ધાંગધ્રા જે છે એ સ્ટોન ઇન્ડસ્ટ્રી એટલે કે પથ્થર ઉદ્યોગ જે છે એની માટે જાણીતું છે. હકીકતમાં ધાંગધ્રાનું તમે ફૂલ ફોર્મ કરો તો ધાંગધ્રાનો મતલબ શું થાય, ધરાનો મતલબ થાય જમીન અને ધ્રાંગનો મતલબ થાય પથ્થર. તો પથ્થર સાથે જોડાયેલું જે હોય અથવા તો પથ્થર ઉદ્યોગ સાથે જોડાયેલું એનો મતલબ થાય ધ્રાંગધ્રા બરાબર. તો એ પણ એકવાર પ્રશ્ન જીપીએસસીમાં પૂછાઈ ગયો છે, આ બધા તમને ખબર હોય. બીજો પ્રશ્ન વાત કરે છે ભારતની અંદર જે વન હોર્ન રાઇનો એટલે કે એક સિંગી ગેંડો જોવા મળે છે, તો આપણે ગેંડો પ્રોજેક્ટ, રાઇનો પ્રોજેક્ટ શરૂ કરેલો છે. તો એની બાબતે સાચું કહ્યું છે એ કહેવાનું છે. ભારતની અંદર મોટાભાગના ગેંડા આસામ રાજ્યમાં જોવા મળે છે, તો બિલકુલ સાચી વાત છે. બીજું વિધાન જે છે એ બિલકુલ સાચી વાત છે. પછી આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાં એક સિંગી ગેંડો એટલે કે વન હોર્ન રાઇનો જે છે એના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવેલું હતું, તો બીજું વિધાન પણ સાચું છે. બંને વિધાનો જે છે એ સાચા છે, પરંતુ આજે આ રાઇનો વિઝન 2020 એનું અનુસાર જે છે એ લક્ષ્યાંક 5000નું નહોતું. એવું નથી નક્કી કરેલું કે આપણે 5000 ગેંડા જે છે કરવાના છે, એવું ક્યાંય કહીધેલું નહોતું. એની બદલે એનું લક્ષ્યાંક હતું 3000, કે આપણે એક સિંગી ગેંડા જે છે એનું પ્રમાણ આજે અસમ જે છે અસમની અંદર આપણે 3000 ગેંડા જે છે એ કરી નાખવાના છે. એટલે એ ત્રીજું વિધાન ખોટું છે, 5000 હતા નહીં. બીજો ક્વેશ્ચન આપણે જોઈએ તો શેની વાત કરે છે કે ગુજરાતના બાબતે કયું વિધાન ખોટું છે, તો અલગ અલગ વિધાન આપેલા છે બરાબર. હવે જો અહીંયા તમે જોશો કે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે, તો બરાબર એ તો વિધાન સાચું છે, એ તો ધરાવે છે. પછી અહીંયા ડી ચોથું વિધાન જુઓ કે ગુજરાત ભારતમાં 50% કરતાં વધુ મેંગ્રુવ ધરાવે છે. હવે તમે વિચારો કે 50% કરતાં વધુ મેંગ્રુવ આપણે ધરાવતા હોય તો સૌથી વધુ મેંગ્રુવ આપણી પાસે થઈ જાય, સૌથી વધુ મેંગ્રુવ જે છે આપણી પાસે થઈ જાય. પરંતુ તમે જીકેમાં વાંચેલું હશે કે સૌથી વધુ મેંગ્રુવ જે છે એ તો વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળની અંદર છે. તો 50% કરતાં વધુ આપણે ધરાવતા નથી બરાબર, એ ગુજરાતના જ ધરાવતું, એ તો કોણ ધરાવે છે, એ તો વેસ્ટ બેંગોલ. એટલે ડી વિધાન જે છે ખોટું છે અને ખોટું જે છે એ જ પૂછેલું છે બરાબર. પછી આગળનો બીજો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો વન પ્રકાર ગુજરાતમાં જોવા મળતો નથી, તો આ યુફોર્બિયા સ્ક્રબ જે છે એ ગુજરાતની અંદર જોવા મળતા નથી, બાકી બધા જે છે એ જોવા મળે છે બરાબર. આ ભેજવાળા જંગલો તો ડાંગની આજુબાજુમાં અને જૂનાગઢમાં ત્યાં બધે પણ જોવા મળે છે. શુષ્ક સાગના વનો જે છે એ પણ ડાંગમાં ત્યાં બધે જોવા મળે છે. તટીય દલદલીય જંગલો, આ જે દલદલવાળા જંગલો જે છે એ આ દરિયા કિનારો અથવા સરોવરનો વિસ્તાર જે છે કચ્છ ને એ બધું એની આજુબાજુ પણ જોવા મળે છે, જામનગરમાં પણ જોવા મળે છે. બાકી આ યુફોર્બિયા જે છે એ કંઈ જોવા મળતા નથી, તો એ તમને ખબર હોવી જોઈએ. બાકી હવે આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સની વાત કરીએ, યુનાઇટેડ નેશન્સનું એક કન્વેન્શન છે યુએન ક્લોઝ, એની અનુસાર આ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એ કેટલો વિસ્તાર માનવામાં આવે છે. તો ઘણી બધી વાર ધ હિન્દુમાં પણ કીધેલું છે અને આનો એક સ્પેશિયલ વિડીયો પણ છે, એમાં પણ મેં ઘણી બધી વાર વાત કરી છે કે 200 નોટિકલ માઇલ જે છે એને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે છે એ માનવામાં આવે છે. બાકી અહીં તમે જોઈ શકો છો દરિયો શરૂ થાય એના 200 નોટિકલ માઇલ સુધી જે છે એ ઇઝેડ જે છે માનવામાં આવે છે, તો આન્સર 200 નોટિકલ માઇલ આવશે. પછી બીજો પ્રશ્ન પૂછેલો છે કોમ્પાસ, COMPAS આનો મતલબ શું થાય, તો આનું ફૂલ ફોર્મ તમને ખબર હોય તો તમને ખબર પડી જાય. આ COMPAS છે આ દરિયાકાંઠાની જે નિરીક્ષણ એની આગાહી ને એનું મોનિટરિંગ ને એની માટે વાપરવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ શું છે, તો એનું ફૂલ ફોર્મ છે કોસ્ટલ ઓશિયન મોનિટરિંગ પ્રિડિક્શન સિસ્ટમ. આ જે છે એ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જે છે એના અંતર્ગત કાર્ય કરે છે. અને આનું મુખ્ય કાર્ય દરિયા જે છે ઓશિયન જે છે સમુદ્ર એનું મોનિટરિંગ એનું દેખરેખ કરવાનું અને એનું પ્રિડિક્શન એની જે છે ભવિષ્યવાણી કરવાનું, એટલે કે સાયક્લોન બાયક્લોન આવવાનું છે કે નથી આવવાનું એ બધું ધ્યાન રાખે છે. અને માછીમારોને એ બતાવે એને પણ આગાહી આપે છે કે તમે આવું કરજો ન કરતા બરાબર, પ્રિડિક્શન એનું સંરક્ષણ કરે છે એટલે કે આગાહી ને બધું કરે છે. તો કોમાપાસ COMPAS બરાબર, તો એ શું છે, તો કે દરિયાકાંઠાના નિરીક્ષણ અને આગાહી માટેની વસ્તુ છે. એનું ફૂલ ફોર્મ પણ તમે યાદ રાખી શકો છો કોસ્ટલ ઓશિયન મોનિટરિંગ એન્ડ પ્રિડિક્શન સિસ્ટમ, કારણ કે બીજી વાર પણ પૂછાઈ શકે છે. બીજો પ્રશ્ન એ પૂછે છે કે માછલીઓને જીવિત રહેવા માટે ઓછામાં ઓછું ઓગળેલું ઓક્સિજન, આની કહેવાય ડિઝોલ્વડ ઓક્સિજન, એટલે કે પાણીની અંદર ઓછામાં ઓછો કેટલો ડિઝોલ્વડ ઓક્સિજન હોય તો માછલી જે છે એ જીવિત રહી શકે છે, ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ, તો આનો જવાબ આવશે 4 મીટર ગ્રામ પ્રતિ લિટર. જો અહીંયા તમે જોઈ શકો છો આ માછલી અહીંયા જોઈ શકે છે, આ 4 ઓછામાં ઓછો 4 છે બરાબર. 0 હોય તો 0 ઓક્સિજન, ડિઝોલ્વડ ઓક્સિજન એટલે શું, પહેલાં તો એ સમજો ડિઝોલ્વડ ઓક્સિજનનો મતલબ શું. ડિઝોલ્વડ ઓક્સિજનનો મતલબ થાય કે પાણીની અંદર કેટલો ઓક્સિજન ઓગળેલો છે, પાણીની અંદર જેટલો ઓક્સિજન ઓગળેલો હોય એની વાત કરે છે બરાબર. આ ડિઝોલ્વડ ઓક્સિજન એટલે શું,
પછી આ કેમિકલ ઓક્સિજન એટલે શું, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું, ઓક્સિજન ડિમાન્ડ એટલે શું, એ બધું મેં એન્વાયરમેન્ટના લેક્ચર જે છે એમાં સમજાવેલું છે, એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય બરાબર. બાકી અહીંયા તો આ જોઈ લો કે જીરો હોય તો માછલી ક્યાંય જોવા મળતી નથી, ઓછામાં ઓછું ચાર હોય, ઓછામાં ઓછી જ વાત કરી છે, તો ચાર પછી તો બધે માછલી જોવા મળે છે, તો ચારનું હોય તો જોવા મળે છે, એટલે ઓછામાં ઓછો જવાબ કેટલો આવશે, ચાર આવશે બરાબર. બાકી આગળનો ક્વેશ્ચન જોઈએ તો પ્રદૂષકોને શોષી લેવા માટે, એટલે કે પ્રદૂષકોને ઘણી બધી વાર પ્રદૂષણ વધી ગયું હોય તો એના કારણે જે છે વૈજ્ઞાનિકોએ એક નવો રસ્તો અપનાવ્યો કે પ્રદૂષણ જે છે વધી ગયું છે તો એના કારણે આપણે અમુક પ્રકારનો છોડ વહી દેવાનો, અમુક પ્રકારનું વૃક્ષ વહી દેવાનું. અને આ વૃક્ષ જે છે આ વૃક્ષ એવું હોય કે જે વૃક્ષ છે એ પ્રદૂષકોને પોતાની અંદર શોષી લે બરાબર. આ વૃક્ષ જ એવું હોય જીએમ કરેલું હોય એટલે કે જીનેટિકલી મોડિફાઈડ હોય, અને વૃક્ષો જે છે એ પ્રદૂષકોને એ બધાને શોષી લે, આના કારણે જમીન અને પાણી જે છે એને શુદ્ધ કરી નાખે. માની લો કે પાણીની અંદર અમુક પ્રકારની વિશુદ્ધિ પ્રદૂષણો આવી ગયા છે તો પાણીની અંદર એ છોડ વહી દેવાનો, તો એ પાણીમાંથી એ જે પ્રદૂષક હોય એને શોષી લે, એને ખેંચી લે, કોણ, આ વૃક્ષ. તો આ જે પ્રક્રિયા જે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે, આ પ્રક્રિયાને ફાઇટો રેમેડિએશન કહેવામાં આવે, ફાઇટો રેમેડિએશન. યુપીએસસીની અંદર સેમ આ જ ક્વેશ્ચન 2017ની અંદર પૂછવામાં આવેલો હતો કે ફાઇટો રેમેડિએશન જે છે એની નીચેનામાંથી સાચી વ્યાખ્યા કહી છે, અને આજે આમાં તો આ પૂછેલું હતું અને એની વ્યાખ્યા જે છે આ ઉપર લખેલી એની વ્યાખ્યા હતી બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રકારના પ્રશ્ન જે છે એ કોપી મારીને ડાયરેક્ટ જે છે એ મૂકી દેવામાં આવે છે બરાબર. બાકી મેં તમને કીધું ફાઇટો રેમેડિએશન, તમને જો ખોટું લાગતું હોય તો અહીંયા એની ડિસ્ક્રિપ્શન આપેલી છે, એ તમે વાંચી લેજો અને જાતે તમને ખબર પડી જશે કે એ થાય કે ન થાય બરાબર. બીજો પ્રશ્ન આપેલો છે કે આ છોડ ઉપર હવાના પ્રદૂષણની અસર બાબતે કઈ છોડ ખોટી છે, આ નેક્રોસિસ ને ક્લોરોસિસ ને બેગોસિસ ને એબ્સિસન. આમાં મહત્વની વસ્તુ પહેલાં તો જે ક્લોરોસિસ છે એના વિશે તમને ખબર હોય છે, કારણ કે ક્લોરોસિસ છે આ એક પ્રકારની બીમારી છે છોડની અંદર. છોડની અંદર ક્લોરોસિસની બીમારી થાય તો એના કારણે શું થાય, પાંદડાઓને અપૂરતું ક્લોરોફિલ મળે, ક્લોરોફિલ જે છે પૂરતું મળે નહીં, અને ક્લોરોફિલના કારણે તે પાંદડાનો રંગ જે છે લીલો દેખાય છે. તો ક્લોરોફિલ અપૂરતું મળે એના કારણે પાંદડાનો રંગ જે છે પીળો બની જાય છે. યુપીએસસીની અંદર એકવાર પ્રશ્ન પૂછાણો હતો શું કે આ જે પાંદડાનો રંગ જે છે એ પીળો કેમ થાય છે, પીળો કોના કારણે થાય છે, તો પાંદડાનો રંગ પીળો જે છે એ ક્લોરોસિસના કારણે થાય છે કારણ કે ત્યારે અપૂરતું ક્લોરોફિલ. તો બરાબર, તો બીજું વિધાન તો સાચું છે. નેક્રોસિસમાં નેક્રોસિસની અંદર કોષોનું અકાળ મૃત્યુ થઈ જાય છે એ વિધાન પણ બિલકુલ સાચું છે. અને એબ્સિસિસમ એમાં પાંદડાઓ જે છે અચાનક ખરવા લાગે છે એ વિધાન પણ સાચું છે. બાકી આ બોગોસિસિસની અંદર આવું કંઈ થતું નથી, એટલે આમાં ખોટું કીધું છે તો સી આવશે બરાબર. જો બાકી તમે બધા જોઈ શકો છો આ નેક્રોસિસની અંદર આ જે કોષ સેલ જે છે એ અચાનક ડેથ એટલે કે મૃત્યુ પામી જાય છે, પ્રીમેચ્યોર ડેથ એટલે કે પૂર્વત્વે તે મૃત્યુ પામી જાય છે બરાબર. પછી ક્લોરોસિસની અંદર તમે જોઈ શકો છો પાંદડું જે છે પીળું થઈ જાય છે, કેમ, કારણ કે ક્લોરોફિલ એને પૂરતું મળતું નથી, લેક ઓફ ક્લોરોફિલ, ક્લોરોફિલની ખામી સર્જાય છે એટલે પૂરતું એને ક્લોરોફિલ મળતું નથી બરાબર. પછી આ જો આ એબ્સિસિસિયન જે છે એબ્સિસિસિયન એમાં પાંદડા ખરવા લાગે છે, જો અહીંયા તમે જોઈ શકો છો પાંદડા ખરી જાય છે, તો આ પાંદડા ખરી જાય અથવા ફૂલ પણ ખરી જાય, બીજ પણ ખરી જાય, એ બધું એનું આવે છે બરાબર. બાકી આ બેગોસિસિસ જે ખોટો ઓપ્શન હતો, બેગોસિસિસનો મતલબ શું થાય, બેગોસિસિસ તો એક પ્રકારની બીમારી છે. કેવી બીમારી છે, તો એરબોર્ન ડિસીઝ છે, હવાના કારણે થવાવાળી બીમારી છે. હવાની અંદર અમુક પ્રકારના પ્રદૂષકો આવી ગયા હોય એના કારણે આ બીમારી જે છે એ થઈ જતી હોય. હવાની અંદર કયા પ્રદૂષકો આવી ગયા હોય, તો મોટે ભાગે સુગર કેન એટલે કે શેરડીનો અમુક પ્રકારનો કચરો. કેવો કચરો, તો કે ફાઈબરવાળો રેસાવાળો કચરો જે છે હવાની અંદર આવી ગયો હોય, અને હવાની અંદર એ પ્રદૂષિત કચરો હવાની અંદર ફરતો હોય અને શ્વાસ લેવાની અંદર આપણની અંદર આવી જાય, એટલે કે એરબોર્ન દ્વારા શ્વાસની અંદર આપણી અંદર આવી જાય, તો આપણને એ પ્રકારનો શ્વાસનો રોગ જે છે થઈ જાય છે. એ રોગનું નામ બેગાસોસિસ છે. ઇનહેલેશનનો મતલબ શું થાય, શ્વાસ આપણે અંદર લેવી એ બરાબર. જો અહીં તમે જોઈ શકો છો આ શેરડી છે, શેરડીની અંદર અમુક પ્રકારનો ફાઈબરવાળો કચરો આવી ગયો હોય, અને કચરો જે છે એ કચરો એકદમ સૂક્ષ્મ કણ સ્વરૂપે હવાની અંદર અને એ શ્વાસ સ્વરૂપે આપણી અંદર આવી જાય, તો આ રોગ થઈ જાય. બાકી ડિટેલમાં જાણવું હોય તો પોઝ કરીને વાંચી લેજો, જો મારી ઉપર વિશ્વાસ ન હોય તો બરાબર. બાકી આગળ બીજો ક્વેશ્ચન જોઈએ તો વાત કરે છે FAO ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા ભારતની અંદર અમુક પ્રકારની સાઇટ લોન્ચ કરવામાં આવી છે. કઈ સાઇટ, તો કે કૃષિ ધરોહર. જેવી રીતે વર્લ્ડ હેરિટેજ સાઇટ હોય છે યુનેસ્કો દ્વારા રજૂ કરવામાં આવી છે, એવી જ રીતે જે છે એ FAO ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા કૃષિ ધરોહર એટલે કે એગ્રીકલ્ચર હેરિટેજ સાઇટ જે છે એ રજૂ કરવામાં આવી છે. તો નીચેનામાંથી કઈ જે છે એ એગ્રીકલ્ચર હેરિટેજ સાઇટ જે છે એ છે, તો કોરાપુટ પરંપરાગત કૃષિ ક્ષેત્ર એ છે બરાબર, અને કુટનાળ સમુદ્ર સપાટી કૃષિ તંત્ર જે છે એ પણ છે, એટલે પહેલું અને ત્રીજું આ બંને જે છે એ છે, બાકી બીજા બે છે નહીં. બાકી જો અહીંયા તમે જોઈ શકો છો આની માટેનું એક અલગ જ યુપીએસસીમાં પણ આ એકવાર પ્રશ્ન પૂછી ગયો હતો કે GIAHS એ કોની સાથે સંબંધિત છે, તો એ જે ગ્લોબલ હેરિટેજ સાઇટ છે એની સાથે સંબંધિત છે, અને ગ્લોબલ એગ્રીકલ્ચર હેરિટેજ સાઇટ એની સાથે સંબંધિત છે. ભારતમાં કેટલી સાઇટ છે એ તમે અહીંયા જોઈ લો, તો ભારતની અંદર અત્યારે ત્રણ સાઇટ છે બરાબર. કૃષિ ક્ષેત્રે આજે હેરિટેજની જે છે એ ત્રણ સાઇટ છે. કઈ કઈ જગ્યાએ છે, પહેલી તો ઓડિશાની અંદર આવેલી છે. કઈ જગ્યાએ, તો કે ઓડિશાની અંદર જે આવેલી એનું નામ છે કોરાપુટ, બીજી કાશ્મીર વેલીની અંદર, કાશ્મીર ઘાટીની અંદર આવેલી છે. પછી એક પંપોર વિજન અને કુટ્ટાનાડની અંદર આવેલી છે બરાબર. તો ત્રણેય તમે જોઈ લીધા છે, એક ઓડિશામાં, એક કાશ્મીરમાં અને એક કુટ્ટાનાડની અંદર આવેલી છે બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. તો જેટલા પણ આ એગ્રીકલ્ચર અથવા તો એન્વાયરમેન્ટ પર્યાવરણના જેટલા પ્રશ્ન હતા એ બધાનું સોલ્યુશન સમાધાન આપણે જોઈ લીધું છે બરાબર.
તો આશા કરું કે તમને કંઈક નવી વસ્તુ જાણવા મળેલી હશે અને આપ એક્ઝામની અંદર ક્વેશ્ચન કઈ રીતે ડીલ કરવા, કઈ રીતે સમાધાન કરવું, એટલે કે એલિમિનેશન મેથડનો એ બધાનો કઈ રીતે ઉપયોગ કરવો એ તમને ખ્યાલ થોડો ઘણો આવેલો છે. આની પછી આ વિડીયોનો બીજો પાર્ટ જે છે એ પણ આવશે. બીજા પાર્ટની અંદર પણ જે બીજા બાકી રહેલા પ્રશ્નો જે છે એનું સોલ્યુશન સમાધાન આપવાની હું કોશિશ કરીશ. બાકી તમારે કંઈ પ્રશ્ન વાંધો હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને હા, કદાચ એવું પણ બની શકે છે કે મારી પણ અમુક જગ્યાએ ક્યાંક ભૂલ થતી હોય અને અમુક પ્રશ્નનો જવાબ જે છે એ મેં ખોટો કહી દીધો હોય, એવું બની શકે છે. બરાબર કે ભૂલ થઈ ગઈ હોય મારેથી પણ, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, એવું બની શકે છે. અને તમને જો એવી ભૂલ ક્યાંય દેખાતી હોય તો તમે કમેન્ટની અંદર એ લખી શકો છો અને એની સાથે સોર્સ પણ આપી શકો છો. બરાબર, પરંતુ એક સભ્ય ઓફિસર તરીકે તમે ઓફિસર હોય એ રીતે જવાબ આપજો, એવી રીતે કમેન્ટ કરજો, એવું હું આશા રાખીશ. બરાબર, બાકી તમે જો આ ચેનલની અંદર નવા હોય અને તમારે જો જીપીએસસી યુપીએસસી લેવલની તૈયારી કરવી હોય, જીપીએસસી અથવા યુપીએસસી લેવલની તૈયારી અને ધ હિન્દુનું એ બધાનું રોજે એનાલિસિસને એ બધું જોતું હોય તો તમે રોજે આ ચેનલની અંદર રોજે ત્રણ વિડીયો આવે છે એ ત્રણ વિડીયો જોશો તો તમને ઘણો બધો ફાયદો થશે. યુપીએસસી લેવલનું મટીરિયલ જે છે એ આપવામાં આવે છે, તમને સારું લાગે તો જોજો, બાકી કોઈ ફોર્સ વોર્સ છે નહીં. અને જો આ ચેનલનું કન્ટેન્ટ જે છે એ તમને સારું લાગતું હોય તો તમે સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. સબસ્ક્રાઇબનો પણ એવી કોઈ જબરજસ્તી છે નહીં, પરંતુ સારું લાગે તો કરો તો સારું.